हैप्पी गर्भ संस्कार, मैजेस्टिक गर्भ संस्कार द्वारा आयोजित आ गर्भ संस्कार वर्कशॉप में आप बधानु खूब खूब स्वागत छे। अहीं अमे जोई रह्या छीए कि घणा बधा अलग अलग शहरों थी आजे आपणी साथे बधा मित्रों जोड़ाया छे अने आपणे साथे मळीने આજે ગર્ભ સંસ્કારની આખી જે વાત છે એને ખૂબ સરસ રીતે અદ્ભુત રીતે સમજવાનો પ્રયત્ન કરીશું। યસ, આપને મારો અવાજ આવી રહ્યો છે? જો આપને મારો અવાજ સંભળાઈ રહ્યો હોય તો આપ ચેટ બોક્સમાં યસ લખીને રિપ્લાય આપજો। યસ, વેરી ગુડ। તો આ આખી અદ્ભુત વાતને આજે આપણે ખૂબ વિસ્તારપૂર્વક સમજવાનો પ્રયત્ન કરીશું, જેથી આપ સૌ પોતાની પ્રેગ્નન્સીને ખૂબ આનંદદાયક રીતે ઉજવી શકો। યસ, પ્રેગ્નન્સી એ કોઈ માંદગીની અવસ્થા નથી। પ્રેગ્નન્સી એક સ્ત્રીના જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે, મહત્વપૂર્ણ હિસ્સો છે કે જેની અંદર આ 9 મહિનાની યાત્રામાં એક સ્ત્રી પોતાના સ્ત્રીયત્વમાંથી માતૃત્વ તરફ આગળ વધે છે, માતા બનવાનો અનુભવ કરે છે અને પોતાના શરીરમાંથી એક નવા શરીરની રચના કરે છે, સર્જનનું કાર્ય કરે છે। તો આ કાર્યને આપણે કેવી રીતે શ્રેષ્ઠ બનાવી શકીએ, કમ સે કમ પરેશાનીઓ સાથે એક શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સર્જન કેવી રીતે કરી શકાય, એવી અદ્ભુત વાત આ ગર્ભ સંસ્કારના જ્ઞાનની અંદર વણેલી છે, એ વાત આજે અમે આપની સાથે શેર કરવાના છીએ। તો જો આપ તૈયાર હો આ જ્ઞાનને ભરી લેવા માટે, સમજી લેવા માટે, તો ચેટ બોક્સમાં ફટાફટથી ગર્ભ સંસ્કારનું જીએસ જીએસ એટલે કે ગર્ભ સંસ્કાર લખીને રિપ્લાય આપશો। આપણી સાથે ઘણા બધા મિત્રો આજે ફેસબુક પર પણ જોડાવ્યા છે, તો એ બધાને પણ હું રિક્વેસ્ટ કરીશ કે યસ, અગર આપ તૈયાર છો તો ફટાફટથી જીએસ લખીને ચેટબોક્સમાં રિપ્લાય કરો। ખૂબ સરસ, તો ચાલો સેશનની શરૂઆત કરીએ એક નાનકડી રમત દ્વારા। જેટલા મિત્રો આપણી સાથે ઝૂમ પર જોડાયેલા છે, હું એમને રિક્વેસ્ટ કરીશ કે આપ સૌ પોતાના વિડીયો કેમેરા ઓન કરી દો। આપણે અત્યારે હાલ જે એક્ટિવિટી કરવાના છીએ, એ એક્ટિવિટી દ્વારા આપણે ગર્ભ સંસ્કાર ખરેખર શું છે એ સમજવાનો પ્રયત્ન કરીશું। યસ, તો ફટાફટથી તમામ મિત્રો પોતાના કેમેરાઝ ઓન કરી દેશે, જેથી આ જે રમત એક્ટિવિટી હું આપને કરાવવાનો છું એ એક્ટિવિટીનો બેનિફિટ આપ સારી રીતે લઈ શકશો। યસ, આપ બધાને અત્યારે સ્ક્રીન ઉપર મારો વિડીયો દેખાઈ રહ્યો હશે। યસ, તો હવે આપે શું કરવાનું છે, આપના બંને હાથ આ રીતે ફ્રી કરી દેવાના છે અને જેમ હું કહું એમ તમારે ફોલો કરવાનું છે। ઓકે, આપણે બાળક બની જવાના છીએ અત્યારે થોડી વાર માટે, કારણ કે બાળકની વાતો આપણે શીખવાની છે ને, તો બાળક જેવા બનીશું તો વધારે સરળતાથી શીખી શકીશું, તો એટલા માટે આપણે બધા જ થોડીક વાર માટે બાળક બની જઈશું। યસ, તો આ બંને હાથ આવી રીતે આપણે રાખીશું, વેરી ગુડ, અને ફરી એકવાર હું ઇન્સ્ટ્રક્શન આપું છું, જેમ હું કહું એમ તમારે ફોલો કરવાનું છે। ઓકે, ચાલો, હાથ માથા પર, હાથ ગાલ પર, બાળક જેવું ફિલિંગ આવી રહ્યું છે ને ધીરે ધીરે? યસ, હાથ કાન પર, હાથ નાક પર, હાથ ગળા પર, હાથ ગરદન પર, હાથ કાન પર, હે, શું થઈ રહ્યું છે? બધાના મોઢા પર જોર જોરથી સ્માઇલ આવી રહી છે, મોટી મોટી સ્માઇલ આવી રહી છે, કેમ? કારણ કે મેં તો ઇન્સ્ટ્રક્શન્સ બહુ જ ક્લિયરલી આપ્યા હતા કે હું જેમ કહું એમ તમારે કરવાનું છે, પણ તમે કરવા શું લાગ્યા, હું જેમ કરતો તો એમ, સાંભળતા નતા, હું જેમ કહું એ રિપીટ, હું જેવું કરતો તો એવું તમે રિપીટ કરતા હતા। એક્ઝેક્ટલી આવું જ થશે આજથી થોડાક સમય પછી તમારા બાળકો સાથે પણ। તમે તમારા બાળકને કહેશો કે બેટા જીદ ના કર, જમી લે, આમ કર, તેમ કર, પણ બાળક શું કરશે, જેવું તમે કરશો ને એવું રિપીટ કરશે। તમે પણ એ જ કર્યું ને, મેં તમને 3 વાર કહ્યું કે હું કહું એમ કરજો, પણ તમે માન્યા નહીં। આ જ વાત સમજાવે છે ગર્ભ સંસ્કાર પણ। આપણે જો આપણા બાળકને કંઈક સારું શીખવાડવું હોય, સારા સંસ્કાર આપવા હોય, તો
આપણે એ પ્રમાણે કરવું પડશે. જો આપણે એ પ્રમાણે કરશું તો જ આપણું બાળક શીખશે. મમ્મીને કારેલા ન ખાવા હોય તો બાળક પાસે કારેલા ખાવાની અપેક્ષા રાખવી જોઈએ નહીં, રાઈટ? કૂવામાં હોય તો જ હવાડામાં આવે, બાપ તેવા બેટા, વડ તેવા ટેટા, આ બધી કહેવતો એમનેમ પડી નથી. આ બધી કહેવતો 100% સાચી છે અને આ કહેવતો જ આપણને સમજાવે છે કે ગર્ભથી જ સંસ્કાર આપવાનું કાર્ય શરૂ કરી શકાય. તો આ વાતને આજે આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી, તર્ક દ્વારા અને વિધિવત પ્રક્રિયાઓ દ્વારા સમજવાના છીએ કે કેવી રીતે દરેક એક્ટિવિટી કરીને, કેવી કેવી વસ્તુઓ ફોલો કરીને તમે પણ તમારી આ ગર્ભાવસ્થાને આનંદમય બનાવી શકો છો અને તમને જેવા ગુણો જોઈએ છે તમારા બાળકમાં એવા ગુણો લાવી શકો છો. તો આ વાતની શરૂઆત કરતા પહેલા આપણે સમજીએ કે આ મેજેસ્ટિક ગર્ભસંસ્કાર સંસ્થા છે કોણ, કે જે આ અદ્ભુત વર્કશોપ, આ તમામ માહિતી આપ બધા માટે લઈને આવ્યું છે અને એ પણ ફ્રી ઓફ કોસ્ટ. કારણ કે પ્રેગ્નન્સી દરમિયાન આપણે બધા જ્યારે ગર્ભસંસ્કાર વિશે સંશોધન કરતા હોઈએ છે ને, ત્યારે બહુ મોટા મોટા બિલ દેખાતા હોય છે. 10,000 નો કોર્સ, 15,000 નો કોર્સ, અને એવા કોઈ મોટા ફીસ પે કર્યા વગર આટલી સરળ રીતે ઘરે બેઠા આ અદ્ભુત જ્ઞાન તમને જે સંસ્થા પીરસે છે એની પણ આપણે નાનકડી ઝલક જોઈએ. છેલ્લા 11, હવે તો 12-13 વર્ષ થઈ ગયા, છેલ્લા 12-13 વર્ષથી આ સંસ્થા ગર્ભસંસ્કારનું કાર્ય કરી રહી છે અને આ સંસ્થાનો એક જ ઉદ્દેશ્ય છે કે દુનિયાના તમામ વ્યક્તિઓ સુધી ગર્ભ સંસ્કારનું જ્ઞાન પહોંચાડવું છે, જેથી એક શ્રેષ્ઠ અને સલામત સમાજની રચના થાય. આ કાર્યને પાર પાડવા માટે અમે સૌથી પહેલા આ પુસ્તક લખ્યું હતું. આપનામાંથી ઘણા બધા લોકોએ આ પુસ્તક વાંચ્યું પણ હશે. આ પુસ્તક દ્વારા અમે ગર્ભસંસ્કારની માહિતી લોકો સુધી પહોંચાડવાની સૌથી પ્રથમ ઝુંબેશ શરૂ કરી અને આ ઝુંબેશને નરેન્દ્રભાઈ મોદીથી લઈને મોટા મોટા મહાનુભાવોએ ખૂબ વખાણી કે ગર્ભસંસ્કારના ઇતિહાસમાં આટલું અદ્ભુત કાર્ય સૌ પ્રથમ વાર કોઈ સંસ્થાએ કર્યું છે, કે આટલું સરળતાથી લોકો સુધી માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. ઘણા સમય સુધી પુસ્તક દ્વારા લોકો સુધી માહિતી પહોંચાડતા રહ્યા પણ અમને સંતોષ થયો નહીં, કારણ કે પુસ્તક વાંચવું બધાને ગમતું નથી. ઘણા લોકો તો પુસ્તકની એલર્જી વાળા હોય છે, તો આટલું અદ્ભુત જ્ઞાન અને ખાલી પુસ્તકના માધ્યમથી મળે તો શક્ય છે કે બધા સુધી ન પહોંચી શકે. એટલે અમે સોશિયલ મીડિયાનો ઉપયોગ ચાલુ કર્યો. ફેસબુક, ટ્વિટર, જેટલા પણ પોસિબલ વેઝ છે બધી જગ્યાએ અમે ગર્ભસંસ્કારની વાત પહોંચાડી. અહીં પણ થોડુંક અધૂરું હતું, કારણ કે ટુકડે ટુકડે બધી માહિતી મળતી હતી. એટલે અમે શું કર્યું કે મોબાઈલ એપ્લિકેશન્સ બનાવી. મોબાઈલ એપ્લિકેશન દ્વારા ગર્ભસંસ્કારનું સંપૂર્ણ જ્ઞાન ઘરે બેઠા મળી જાય એવી સર્વપ્રથમ મોબાઈલ એપ્લિકેશન મેજેસ્ટિક ગર્ભસંસ્કાર સંસ્થાએ બનાવી. અને આપ બધાને જાણીને ખૂબ આનંદ થશે કે હવે આખા વિશ્વમાં ટોટલ 2,00,000થી વધારે માતા પિતા આ એપ્લિકેશન્સ દ્વારા ગર્ભસંસ્કાર શીખે છે, પાલન કરે છે. જે પુસ્તક અમે પહેલા લોન્ચ કર્યું હતું ને, એ પુસ્તક તો 300-400 રૂપિયાની કિંમતમાં આપવું પડતું હતું. હવે એપ્લિકેશન દ્વારા એ સંપૂર્ણ પુસ્તક અમે ફ્રી ઓફ કોસ્ટ આપીએ છીએ, એટલે કોઈ પૈસા ખર્ચવાની જરૂર નથી. પુસ્તકનું જ્ઞાન પણ એપ્લિકેશન દ્વારા ફ્રીમાં મળી જશે અને એપ્લિકેશન ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ત્રણેય ભાષામાં અવેલેબલ છે. એટલે મેક્સિમમ લોકો સુધી ફ્રીમાં ગર્ભ સંસ્કારની વાત પહોંચી શકે એવું અદ્ભુત આયોજન આ સંસ્થાએ કર્યું. સાથે સાથે અલગ અલગ રીતે લોકોને ફ્રીમાં માર્ગદર્શન મળી શકે એના માટેની પણ વ્યવસ્થા કરી. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, ટેલિફોન દ્વારા દરેક રીતે ગર્ભ સંસ્કારનું માર્ગદર્શન અમે ફ્રી ઓફ કોસ્ટ આપવાનો પ્રયત્ન કરીએ છીએ. અને એના માટે જ ગુજરાતની અંદર અને હવે તો ભારતની અંદર પણ અલગ અલગ શહેરોમાં અમે મેજેસ્ટિક ગર્ભ સંસ્કારના સેન્ટર શરૂ કરી દીધા. અમદાવાદમાં હાલ 4 સેન્ટર ચાલુ છે, રાજકોટમાં 1, સુરતમાં 1, નવસારીમાં 1 અને થોડાક જ સમયમાં બરોડા, જૂનાગઢ, અમરેલી આ બધી જ જગ્યાઓ પર અમારા સેન્ટર શરૂ થઈ રહ્યા છે. અને ભારત, ગુજરાત બહાર પણ મહારાષ્ટ્રમાં, રાજસ્થાનમાં, તમિલનાડુમાં, તેલંગાણામાં, આંધ્રપ્રદેશમાં અને દિલ્હીમાં આ બધી જગ્યાએ પણ ગ્રેજ્યુઅલી અમારા સેન્ટર શરૂ થઈ ચૂક્યા છે.
તો આ રીતે અમે મેક્સિમમ લોકો સુધી ગર્ભ સંસ્કારનું જ્ઞાન પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અને એટલા માટે જ આપણા વર્તમાન પત્રોમાં અવારનવાર અમારા વિશે, અમારા કાર્ય વિશે લખાતું હોય છે. માતૃત્વની સફરને આનંદદાયક બનાવવા માટે ગર્ભ સંસ્કારનું પાલન કરતી મોબાઈલ એપ્લિકેશન બનાવી. આ શ્રેય પણ મેજેસ્ટિક ગર્ભ સંસ્કાર સંસ્થાને જાય છે. તો આવી રીતે આ સંસ્થા આપ બધાને હેલ્પફુલ થાય એવી રીતે અદ્ભુત પ્રયત્નો કરી રહી છે. હવે આજના આ આખા વર્કશોપની અંદર આપણે ચાર મુખ્ય બાબતોને સમજવાના છીએ. ગર્ભ સંસ્કારનું વૈદિક રહસ્ય, ગર્ભ સંસ્કારના ફાયદા, તેના પાલનની સાચી સમજ અને ગર્ભ સંસ્કારનું પાલન કેવી રીતે કરી શકાય આપણે પ્રેક્ટિકલી સમજીશું. એટલે એક એક મુદ્દો આપ બધાને સરસ રીતે સમજાઈ જાય એવી રીતે પ્રેક્ટિકલી કરાવડાવીને શીખવાડવામાં આવશે. તો ચાલો શરૂઆત કરીએ વૈદિક રહસ્ય સમજવાથી. યસ, સ્ક્રીન પર અત્યારે હનુમાનજી દેખાઈ રહ્યા છે આપણને, રાઈટ? અને હનુમાનજી આવે એટલે મોટા ભાગના પ્રશ્નોનું સમાધાન થઈ જાય. તો આપણે ગર્ભ સંસ્કારના પ્રશ્નોનું સમાધાન પણ હનુમાનજી દ્વારા સમજીએ. કારણ કે કોઈ પણ જ્ઞાન ફોલો કરતા પહેલા આપણે એ જ્ઞાન સાચું છે કે નહીં, સચોટ છે કે નહીં એ ચેક કરવું પડે ને. આપણે બધા તો 21મી સદીના રહ્યા, આપણે ગમે તે વસ્તુ થોડી સ્વીકારી લઈએ. કદાચ આ ગર્ભ સંસ્કાર કોઈ ધાર્મિક બાબત હોય તો, આધ્યાત્મિક બાબત હોય તો, અંધશ્રદ્ધા હોય તો આવો કોઈ વહેમ આપણા મનમાં રહે નહીં. એટલા માટે આપણે આ ગર્ભ સંસ્કાર કેટલું સચોટ છે એ વાત હવે સમજીશું. તો હનુમાનજીને યાદ કરીએ એટલે યાદ આવે હનુમાન ચાલીસા. હનુમાન ચાલીસામાં એક કડી આવે છે, જુગ સહસ્ત્ર યોજન પર ભાનુ લીલ્યો તાહી મધુર ફલ જાનુ. રાઈટ? હનુમાનજીને ભૂખ લાગી, ખાવા માટે કઈ દેખાતું નહોતું, આકાશમાં એક ફળ લટકતું હતું, સૂર્ય. અને હનુમાનજીએ કૂદકો માર્યો અને સૂર્યને ખાઈ લીધું. આ વાતને અહીંયા આગળ હનુમાન ચાલીસામાં તુલસીદાસજીએ લખી છે. હવે આશ્ચર્યની વાત શું છે ખબર છે? આ જુગ સહસ્ત્ર અને યોજન શું છે ને એ વાત સમજો તો તમને જબરજસ્ત આશ્ચર્ય થશે. એક યોજન બરાબર 12,000 વર્ષ, સહસ્ત્ર એટલે 1,000, એક યુગ બરાબર 12,000 વર્ષ, સહસ્ત્ર એટલે 1,000, અને એક યોજન એટલે કે 8 માઇલ્સ. યોજન એ છે ને અંતર માપવાનું એક માપદંડ હતું આપણા વૈદિક સમયમાં. હવે આ ત્રણેય રાશિઓનો ગુણાકાર કરી દઈએ અને એને કિલોમીટરમાં કન્વર્ટ કરીએ તો નીચે જણાવેલો આંકડો આવે, 15,36,000,000 કિલોમીટર. આ જે આંકડો છે ને, આ આંકડો શું છે ખ્યાલ છે? પૃથ્વીથી સૂર્ય વચ્ચેનું અંતર. એટલે હનુમાન ચાલીસામાં એ કડીની અંદર જુગ સહસ્ત્ર યોજન પર ભાનુ એટલે કે 15,36,000,000 કિલોમીટર દૂર સૂર્ય, ભાનુ એટલે કે સૂર્ય હતો અને હનુમાનજીએ કૂદકો લગાવીને એને ખાઈ લીધો, આવી વાત લખી છે. કેટલી વૈજ્ઞાનિક વાત છે. હવે આ વાતને ગર્ભ સંસ્કાર જોડે શું લેવા દેવા? બહુ મોટા લેવા દેવા છે. સમજાવું કેવી રીતે. આ જે હનુમાન ચાલીસાની રચના થઈ છે ને એ તુલસીદાસજીએ 15મી સદીમાં કરી હતી. અને તમે ને હું જ્યારે સ્કૂલમાં ભણવા ગયા ત્યારે આપણા શિક્ષકોએ આપણને એમ શીખવાડ્યું કે 17મી સદીના કોઈ મોડર્ન સાયન્ટિસ્ટે ટેલિસ્કોપની મદદ દ્વારા બહુ મહા મહેનત ઉઠાવીને પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર શોધી કાઢ્યું. અને એ ભાઈએ જે અંતર શોધ્યું હતું ને એ આ જ અંતર હતું, 15,36,000,000 કિલોમીટર. તો એનો મતલબ આ સ્પષ્ટ થાય છે કે આજના મોડર્ન સાયન્સ કરતા પણ આપણા ઋષિ મુનિઓએ ડેવલપ કરેલું જે વિજ્ઞાન હતું એ બહુ જ એડવાન્સ હતું. ટેલિસ્કોપ કે આવા કોઈ સાધનોના ઉપયોગ વગર આપણા ઋષિ મુનિઓએ પૃથ્વીથી સૂર્ય વચ્ચેનું અંતર શોધી કાઢ્યું હતું અને એના પરિણામ સ્વરૂપે આ જ્ઞાન તુલસીદાસજી જેવા કવિને પણ 15મી સદીમાં ખ્યાલ હતો. સેમ એ જ રીતે પ્રેગ્નન્સી દરમિયાન માતાએ શું કરવું જોઈએ, કેવી એક્ટિવિટીઝ કરવી જોઈએ, શું ધ્યાન રાખવું જોઈએ, આ બાબતનું પણ સચોટ જ્ઞાન આપણા ઋષિ મુનિઓએ આપેલું છે. અને આપણા ઋષિ મુનિઓ વૈજ્ઞાનિકોથી ઓછા જરાય નતા, એડવાન્સ વૈજ્ઞાનિકો હતા કદાચ આપણે એમ કહીએ ને તો પણ જરાય ખોટું નથી. હવે આ જ્ઞાન કે જે પ્રેગ્નન્સી દરમિયાન શું કરવું જોઈએ એનું આપણા ઋષિ મુનિઓએ આપ્યું હતું, એ જ્ઞાન આજે પણ આપણા ઘરોમાં જળવાઈ રહ્યું છે. હા, તમે પણ તમારી પ્રેગ્નન્સીમાં એ જ જ્ઞાનનું ફોલોઅપ કરો છો પણ તમને ખ્યાલ નથી કે આ જ્ઞાન આપણા ઋષિ મુનિઓએ આપેલું છે,
આ જ જ્ઞાન ગર્ભ સંસ્કાર છે એટલે આપણે કન્ફ્યુઝ થઈએ છીએ. આશ્ચર્ય લાગે છે ને, આપણામાંથી ઘણા બધા તો આજે પહેલી વાર ગર્ભ સંસ્કાર વિશે જાણવા બેઠા છે. તો તમે પાળો છો એવું કેવી રીતે હું કહી શકું? તો ચલો હું તમને યાદ કરાવું કે તમે કેવી રીતે પાળો છો. તમે જેવા પ્રેગ્નન્ટ થયા તમને તમારા ફેમિલીમાંથી અમુક સૂચનો મળ્યા હતા. જેમ કે તમને એમ કહેવામાં આવ્યું હતું કે પ્રેગ્નન્સી દરમિયાન સારું ભોજન લેજો. પ્રેગ્નન્સી દરમિયાન કોઈ નેગેટિવ વિચાર વાળા કંકાસ વાળા જે લોકો હોય ને આસપાસમાં, એનાથી દૂર રહેજો, એને મળતા નહીં. એવું પણ તમને કહેવામાં આવ્યું હશે કે પ્રેગ્નન્સી દરમિયાન તમારે સારા પુસ્તકો વાંચવા, પોતાના રૂમની અંદર બાળગોપાળનો અથવા સારા પ્યારા ક્યુટ દેખાતા બચ્ચાઓનો ફોટો લગાવવો, પ્રેગ્નન્સી દરમિયાન સ્વેટર વણવું, શરીરની કાળજી લેવી, પ્રેગ્નન્સી દરમિયાન ઘરમાં કોઈ મરણ પ્રસંગ થયો હોય તો તમારે પ્રેગ્નન્ટ લેડીએ ત્યાં ન જવું. શું આવા બધા સૂચનો તમને મળ્યા છે? જો મળ્યા હોય તો તમે ચેટબોક્સમાં યસ લખીને રિપ્લાય કરો. આમ તો ઘણા બધાના મોઢા પર સ્માઈલ આવી રહી છે, જે બતાવી રહી છે કે યસ, આવા બધા સૂચનો મળ્યા છે. અને આવા બધા સૂચનો સાંભળીને ભયંકર કંટાળો અને અણગમો પણ આવ્યો છે ઘણી વાર, કે તો ઓલરેડી શરીરમાં આટલી બધી તકલીફ હોય છે, નાની મોટી પરેશાનીઓ હોય છે, અને એમાં આ બધા નિયમો પાળવાના, આ તો બધું કેવું બધું અઘરું છે. તો આ વાત જે તમે પ્રેગ્નન્સી દરમિયાન આ બધા જે રિચ્યુઅલ્સ સાંભળો છો, ફોલો કરો છો, આ બધા જ રિચ્યુઅલ્સ ગર્ભ સંસ્કારના નિયમો છે જે આપણા ઋષિ મુનિઓએ ફોલો કરવા માટે આપેલા છે. અને આ બધા રિચ્યુઅલ્સની ઇમ્પેક્ટ શું પડે છે ખબર છે? આ બધા રિચ્યુઅલ્સ જો આપણે ફોલો કરીએ તો બાળકની અંદર સારા સંસ્કારો આવે છે. તમારા પ્રેગ્નન્સી દરમિયાન જે નાના મોટા પ્રશ્નો આવે છે ને, મૂડ સ્વિંગ થવો, શરીરના નાના મોટા પ્રશ્નો આવા, આ બધું જ આ નિયમોના કારણે ઓછું થઈ જાય છે. અને એનું જ પરિણામ છે કે ભારતીય વર્ગના લોકો મોટી મોટી કંપનીઝની અંદર એકદમ હાયર પોસ્ટ ઉપર બેસી શક્યા છે. નાસામાં 36% વૈજ્ઞાનિકો ઇન્ડિયન્સ છે, માઇક્રોસોફ્ટમાં 34% ટેકનિકલ એક્સપર્ટ્સ ઇન્ડિયન છે. તો આ બધા લોકો કેમ ઇન્ડિયન્સને વધારે પ્રમોટ કરે છે? અને હવે તો ભારતીય મૂળના જે ઉપવડાપ્રધાન કહેવાય, પ્રાઇમ મિનિસ્ટર, એ પણ અમેરિકાની અંદર પ્રેસિડેન્ટ બની ગયા, રાઈટ? કમલાબેન, જેમની આપણે ગઈકાલે જ આ આખી પુષ્ટિ સાંભળી કે હવે એ પણ ઇન્ડિયન મૂળના છે અને અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે, પ્રેસિડેન્ટના સાથી તરીકે સેવા આપવાના છે. તો આ બધી વસ્તુઓ કેવી રીતે શક્ય બને છે? કારણ કે ભારતીય પરંપરા મુજબ આપણે જાણે અનજાણે ગર્ભ સંસ્કારના જે નિયમોનું પાલન કરીએ છીએ એની પાવરફુલ ઇમ્પેક્ટ આપણા સંતાનોમાં આવે છે. આપણા સૌમાં પણ આ ઇમ્પેક્ટ આવી છે. હવે જો ખૂબ સમજણપૂર્વક વ્યવસ્થિત રીતે આ બધા જ નિયમોનું ફોલોઅપ કરીએ, એને સમજીને પાલન કરીએ, તો કેટલું અદ્ભુત પરિણામ આવી શકે. એટલા માટે ગર્ભ સંસ્કારને વિધિવત રીતે સમજવું ખૂબ જરૂરી છે. તો ચાલો એને સમજવાની શરૂઆત કરીએ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ દ્વારા. મોડર્ન વિજ્ઞાને પણ ગર્ભ સંસ્કાર એટલે કે પ્રીનેટલ એજ્યુકેશન ઉપર ઘણા બધા રિસર્ચ કર્યા છે. અને એ રિસર્ચની અંદર જે સૌથી પહેલું તારણ આવે છે એ એમ કહે છે કે બાળકનું 80% બ્રેઇન માતાના ગર્ભમાં જ તૈયાર થઈ જાય છે. બાળક જન્મીને 3 થી 4 વર્ષનો થાય ત્યારે બીજા 10 થી 15% બ્રેઇનનું ડેવલપમેન્ટ થાય છે, અને બાકી બચેલી આખી લાઈફમાં બીજા 5-1% બ્રેઇનનું ડેવલપમેન્ટ થાય છે. તો સૌથી વધારે બ્રેઇન ડેવલપમેન્ટ ક્યારે થઈ રહ્યું છે? માતાના ગર્ભમાં આ 9 મહિના દરમિયાન. એટલે આ 9 મહિના દરમિયાન તમે જે પણ કંઈ કરો છો, સાંભળો છો, વિચારો છો, અનુભવ કરો છો, આ બધું જ બાળકના 80% બ્રેઇનમાં સ્ટોર થાય છે. આ જ વાતને આ વૈજ્ઞાનિક પ્રૂફ દ્વારા હું આપ બધાની સામે મૂકી રહ્યો છું. આ એક મોડર્ન સાયન્સ જર્નલ છે જેની અંદર એક રિસર્ચ પેપરમાં લખવામાં આવ્યું છે કે બાળક જ્યારે જન્મે છે ત્યારે 100 બિલિયન ન્યુરોન્સ એના મગજમાં બની ચૂક્યા હોય છે. અને 100 બિલિયન ન્યુરોન્સ જો 9 મહિના દરમિયાન બનવાના હોય તો 1 મિનિટે 2,50,000 ન્યુરોન્સ બને. એટલે કે આ સેશનની શરૂઆત થયા, ધારો કે 10 મિનિટ થયા છે, અને આ 10 મિનિટની અંદર તમારા ગર્ભમાં જે બાળક અત્યારે જન્મ લઈ રહ્યું છે એ બાળકના મગજમાં 25,00,000 ન્યુરોન્સ બની ચૂક્યા.
આ 10 મિનિટ દરમિયાન આપણે જેટલી પણ કઈ વાતો કરી છે આ બધું જ બાળકે સાંભળ્યું અને એને એના મગજમાં સ્ટોર કર્યું છે. એટલા માટે આપણી જવાબદારી બહુ જ અગત્યની છે. આ સમય દરમિયાન તમારે ખુશ રહેવાનું છે, પોઝિટિવ રહેવાનું છે, સંસ્કારમય વાતાવરણમાં રહેવાનું છે. અને આ હું જેટલું સહેલાઈથી બોલું છું ને એટલું જ અઘરું છે આ કરવું. કારણ કે આખો દિવસ ખુશ કેવી રીતે રહેવાય, આખો દિવસ પોઝિટિવ કેવી રીતે રહેવાય? કોક ને કોક આવીને મેથી મારી જ જાય, આપણને હેરાન કરી જ જાય, ડિસ્ટર્બ કરી જ જાય, હે ને? તો આ બધા પ્રશ્નો પણ છે અને સામે ચેલેન્જ પણ છે કે આપણે ખુશ રહેવાનું છે. તો એનું પણ સમાધાન આજે અમે તમને બતાવવાના છીએ. બીજું એક સાયન્ટિફિક રિસર્ચ હું તમને બતાવું છું. હવે આ રિસર્ચ એમ કહે છે કે જો માતા પ્રેગ્નન્સી દરમિયાન ઓમ ચેન્ટિંગ કરે, મંત્રોચ્ચાર કરે, તો આવનાર બાળક શાંત સ્વભાવનો હોય છે. હવે શાંત સ્વભાવનો બાળક કોને ન ગમે? અને આવો શાંત સ્વભાવનો બાળક લાવવા માટે ઓમ ચેન્ટિંગ, મંત્રોચ્ચાર કરવાનું છે. નોર્મલી આપણે લોકો ધાર્મિક વિધિઓથી ઘણા બધા લોકો દૂર ભાગતા હોઈએ છીએ, પણ એક ધાર્મિક વિધિ જ છે ને મંત્રોચ્ચાર કરવો. અને એ કરવાથી બાળકની અંદર શાંત સ્વભાવ આવે. હવે તો કરવો જોઈએ ને. આવી જ ઘણી બધી વસ્તુઓ છે કે જે મોડર્ન સાયન્સે સ્વીકારી છે. ઓમ મંત્ર વિજ્ઞાને તો તૈયાર કરેલો નથી. ઓમ મંત્ર તો આપણા વૈદિક પરંપરાનો મંત્ર છે ને, એને પણ વિજ્ઞાન સ્વીકારે છે કે આ મંત્રમાં એટલી તાકાત છે કે જો માતા પ્રેગ્નન્સી દરમિયાન આ મંત્ર ગાશે, આનું સ્મરણ કરશે, તો બાળકની અંદર શાંત સ્વભાવ આવશે. બીજું એક રિસર્ચ એવું કહે છે કે બાળક માતાના ગર્ભમાં જ શબ્દો શીખવાની શરૂઆત કરી દે છે. એવું જ એક રિસર્ચ એમ પણ કહે છે કે બાળક ભાષા શીખવાની શરૂઆત પણ માતાના ગર્ભમાં કરી દે છે. માતૃભાષા સહિત બીજી 3 ભાષા, એટલે કે ટોટલ 4 ભાષા બાળક માતાના ગર્ભમાં શીખવાની શરૂઆત કરી શકે છે. એનો એમ મતલબ થાય છે કે બાળક માતાના ગર્ભમાં સાંભળે છે, સમજે છે, અનુભવ કરે છે અને માહિતીનો સંગ્રહ કરે છે. એટલે એવું ન વિચારતા કે આ 9 મહિના દરમિયાન શું થાય, આ 9 મહિના દરમિયાન જ બધું થાય. જેટલું એફર્ટ તમે અત્યારે વધારે કરશો એટલું બાળક પાસે વધારે ઇન્ફોર્મેશન સ્ટોર થશે. હવે આ વાતને આપણે થોડુંક લોજિકલ રીતે પણ સમજીએ. અમે તમને મેસેજમાં કહ્યું હતું કે એક બટાકુ લઈને બેસવાનું છે, રાઈટ? તો એ બટાકુ અત્યારે તમારા હાથમાં લઈ લો. આમ 2 આંગળીઓની વચ્ચે એ બટાકાને આમ રાખો, એટલે એ બટાકા સાથે આજે આપણે વાતો કરવાની છે. આ બટાકુ આપણને છે ને ગર્ભ સંસ્કાર વિશે એકદમ ક્લિયર સમજણ આપી દેશે. સહેજ પણ કન્ફ્યુઝન કોઈના મનમાં રહી ગયું હશે ને, તો એ બટાકુ એ કન્ફ્યુઝનને ઉડાડી દેશે. યસ, તો અહીંયા ઘણા બધા મિત્રોના હાથમાં અહીંયા બટાકુ અમને દેખાઈ રહ્યું છે. અને કોઈ કારણસર તમે જૈન છો અને કદાચ બટાકુ તમારા ઘરમાં અવેલેબલ ન હોય, તો 2 આંગળીઓ વચ્ચે આ રીતે બટાકુ પકડી રાખો. એવું વિઝ્યુલાઇઝ કરો કે તમારા હાથમાં બટાકુ છે. યસ, વેરી ગુડ. હવે આ બટાકાને હું જેમ કહું એમ તમારે કહેવાનું છે. આ બટાકા સાથે આપણે વાતો કરવાના છીએ. ઓકે, ચાલો. તો બહુ પ્રેમથી આપણે બટાકાને જોઈશું અને એને કહીશું, હે બટાકા મહારાજ, તમે કેરી થઈ જાઓ ને. પ્રેગ્નન્સી ચાલે છે ને, મને કેરી ખાવાની ઈચ્છા થઈ છે, તો તમે કેરી થઈ જાઓ ને. કોઈનું બટાકુ કેરી થયું? જો થયું હોય તો મને કહેજો, આપણે એમને ઇનામ આપીશું 10,000 રૂપિયા રોકડા. કોઈનું નથી થયું? ચાલો થોડુંક આપણે આમ રિક્વેસ્ટ કરીને કહીએ. બધા હસીને કહેતા હતા એટલે કદાચ ન માન્યું હોય, એટલે આપણે થોડું સિરિયસ થઈને અને રિક્વેસ્ટ સાથે કહીએ, હે બટાકા મહારાજ, પ્લીઝ કેરી થઈ જાઓ ને, બહુ ઈચ્છા થઈ છે કેરી ખાવાની. તમારી ઈચ્છાને પણ નથી માનતું બટાકુ, નથી થતું કેરી, કેવી રીતે માને? હા, એક્ઝેક્ટલી સાચી વાત છે કે બટાકાને આમ કેરી થઈ જા, કેરી થઈ જા કહો તો ચાલે, એમ કઈ બટાકુ કેરી થતું હશે? ન થાય. પણ મારે આ બટાકાને કેરી બનાવવું છે, તો શું કરવું પડે, કેવી રીતે કરીએ? આપણી સાથે ઘણા બધા રાજકોટના મિત્રો છે આજે, અને ચોક્કસથી મને એવી સલાહ આપશે કે આપણે કામ કરીએ સર, બટાકા પર છે ને કલર કરી દઈએ, હે ને? ગુજરાતીને કલર કરતા બહુ આવડે, તો કલર કરી દઈએ. તો શું કલર કરવાથી બટાકુ કેરી બની જશે? ના, ન બને. દેખવામાં કદાચ લાગે થોડુંક, પણ એને કાપો એટલે બટાકું જ નીકળે. એની સુગંધ લો તો બટાકાની જ સુગંધ આવે, કેરીની સુગંધ આવે નહીં.
યસ, પણ અહીંયા આપણી સાથે કૃષ્ણાજી જોડાયેલા છે અને કૃષ્ણાજી એમ કહે છે કે બટાકાના બીજની જગ્યાએ કેરીના બીજ વાવવા પડે. જો બટાકાનું બીજ જ્યારે વાવ્યું હતું ત્યારે એની જગ્યાએ જો કેરીનું બીજ વાવ્યું હોત ને તો બટાકાની જગ્યાએ કેરી મળતી, બાકી કેરી મળે નહીં. એક્ઝેક્ટલી. અને આ જ વાત સમજાવતા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જેવા મહાન સંત વિભૂતિ તમામ લોકોને એક પાવરફુલ મેસેજ આપે છે. એ શું કહે છે? સુધાર બીજમાં થાય, વૃક્ષમાં નહીં. એકવાર બાળક મોટું થઈ જાય પછી તમે એની પાછળ દંડો લઈને પડો અને એને કહો કે તું મોબાઈલ ના રમ, જીદ ના કર, ભણવા બેસ, ટીવી ના જો, એ વાત નહીં માને. અઘરું પડશે બહુ જ. પણ ગર્ભમાં જ્યારે છે ત્યારે જ એની અંદર કેરીના સંસ્કાર વાવી દો, એને સારી ટેવો શીખવાડી દો, તો ઓટોમેટિક એ બાળકની અંદર સારા સંસ્કાર આવે. અને આ જ વાતને સમજવા માટે આપણે ગર્ભ સંસ્કારને એક સરળ લાઈનમાં સમજીએ. તો એક સિમ્પલ લાઈનમાં ગર્ભ સંસ્કાર એટલે શું? તો પ્રેગ્નન્સી દરમિયાન દરેક ગર્ભવતી માતા પિતાએ એવું જીવન જીવવાનું છે કે જેમાં હંમેશા આનંદમય રહેવાય, ખુશ રહેવાય, પોઝિટિવ રહેવાય, નેગેટિવ વિચારોનો છાંટો પણ ન આવે અને સંસ્કારમય વાતાવરણ હોય. જો આવી લાઈફસ્ટાઈલ આપણે લાવી દઈએ આપણા જીવનમાં તો ચોક્કસ એક શ્રેષ્ઠ બાળકનો જન્મ થાય, થાય ને થાય જ. તો ચાલો આપણે બધા જ એક સાથે લખીએ કેવી લાઈફસ્ટાઈલ જીવવાની છે. તો હું જે શબ્દો બોલું છું એ તમારે અત્યારે ચેટબોક્સમાં લખવાના છે, કારણ કે લખવાથી પાક્કું થાય ને, તો આપણે લખીને પણ એ વસ્તુને પાક્કું કરી દઈએ. જોયફુલ, આનંદમય જીવન જીવવાનું છે, એટલે આપણે બધા લખીશું જોયફુલ અથવા આનંદમય. બીજું આપણે લખીશું પોઝિટિવ, સકારાત્મક જીવન જીવવાનું છે. અને ત્રીજો મુદ્દો આપણે લખીશું સંસ્કારમય. યસ, પોઝિટિવ, જોયફુલ અને સંસ્કારમય, વર્ચ્યુઅસ. આવું જીવન આપણે જો પ્રેગ્નન્સી દરમિયાન જીવીશું ને તો ચોક્કસ એક શ્રેષ્ઠ અને સંસ્કારી બાળક જન્મ લેશે જ. ભગવાન રામને ને કૃષ્ણને ને શિવાજી મહારાજને બધાને ફરી જન્મ લેવો છે, પણ એ બધા શોધે છે કે એવા માતા પિતા કેવા છે કે જે અમને જન્મ આપી શકે. તો આપણે એવા માતા પિતા જો બનીશું ને તો ચોક્કસ એ આપણી કુખે જન્મ લેશે. તો આ તો આપણે સમજ્યા કે ગર્ભ સંસ્કાર શું છે. હવે એ ગર્ભ સંસ્કારનું પાલન કરવાથી કેવા ફાયદા થાય એ પણ સમજવા પડશે ને, કારણ કે આપણે તો રહ્યા ગુજરાતી અને ગુજરાતી ફાયદા જોયા વગર કાંઈ ન કરે, એટલે ફાયદો પણ સમજવો પડશે ને. તો ગર્ભ સંસ્કારનો ફાયદો આપણે સમજીએ ગર્ભ સંસ્કારની જ કેટલીક સ્ટોરીઝ, વાર્તાઓ દ્વારા. આપણે બધાએ પ્રહલાદ અને કયાધુની વાર્તા સાંભળેલી છે, રાઈટ? આ વાર્તા આપણને ખૂબ સ્પષ્ટ રીતે સમજાવે છે કે એક દાનવના ઘરમાં પણ ભગવાનના ભક્તનો જન્મ થઈ શકે, રાઈટ? આપણે બધા જાણીએ છીએ કે પ્રહલાદના માતા પિતા હિરણ્યકશ્યપ અને કયાધુ બંને રાક્ષસ હતા, અને એક રાક્ષસના ઘરમાં ભગવાનનો ભક્ત જન્મ્યો, આવું કેવી રીતે થઈ શકે? આવું થયું ગર્ભ સંસ્કારના કારણે. જ્યારે કયાધુ ગર્ભવતી હતી ત્યારે કોઈ ઘટનાના કારણે પહોંચી જાય છે નારદજીના આશ્રમમાં, અને નારદજીના આશ્રમમાં તો કઈ દાંડિયા રાસ્તો થવાના નથી, ડિસ્કો થવાનો નથી, ત્યાં તો ભગવાનનું ભજન થાય, કથા કીર્તન થાય, આશ્રમનું સાત્વિક ભોજન મળે. આ બધી વસ્તુઓ ગર્ભવતી માતા એટલે કે કયાધુને પ્રાપ્ત થઈ, અને કયાધુને આ બધી ક્રિયાઓમાં રસ પડવા લાગ્યો, અને એણે પોતાની પ્રેગ્નન્સી દરમિયાન ભગવાનનું ભજન કર્યું, આશ્રમનું ભોજન લીધું, અને એનું પરિણામ આવ્યું કે એમના ગર્ભમાં જન્મ લઈ રહેલો બાળક એ રાક્ષસી ગુણોની જગ્યાએ ભગવાનના ગુણો, ભગવાનના ભક્ત જેવા ગુણો સાથે જન્મ્યો. તો આ વાત આપણા બધાના મનમાં સ્પષ્ટ થઈ જાય છે અહીંયા આગળ કે આપણા અંદર ગમે તેવા ગુણો હોય પણ આપણે જો આપણા બાળકની અંદર સારા ગુણો લાવવા ઈચ્છતા હોઈએ તો એ પ્રકારનું જીવન જો આ 9 મહિના દરમિયાન જીવીશું તો બાળકની અંદર એવા ગુણો આવવાની શક્યતા વધી જશે. ચાલો બીજી એક વાર્તા આપણે જોઈએ, શિવાજી મહારાજ અને જીજાબાઈ. જીજાબાઈ જ્યારે ગર્ભવતી હતા ને ત્યારે એમને જબરજસ્ત તકલીફો હતી, ભયંકર પ્રશ્નો હતા, યુદ્ધની પરિસ્થિતિ હતી, મુગલો ગમે ત્યારે મરાઠા ઉપર એટેક કરતા. આવી વિચિત્ર પરિસ્થિતિમાં પણ
જીજાબાઈ સહેજ પણ ભયભીત ન થયા. ઉલટાનું આવી ડરામણી પરિસ્થિતિમાં આવા ભયવાળા વાતાવરણની અંદર પણ જીજાબાઈએ પોતાના ગર્ભમાં જન્મ લઈ લેલા શિવાજી મહારાજને શું કહ્યું કે તું શૂરવીર થઈશ, તારે મરાઠા સામ્રાજ્યને આખા ભારતમાં પ્રસરાવી દેવાનું છે, મુગલોને ખદેડી મૂકવાના છે. હવે વિચારો કે જે માતાની આસપાસ નેગેટિવ વાતાવરણ હતું, ભયનું વાતાવરણ હતું, એ માતાએ પોતાના પુત્રને શૂરવીરતાના પાઠ શીખવ્યા. અને આપણે બધા આપણી આસપાસ નાના મોટી ખટપટ ચાલતી હોય, સાસુ વહુના પ્રશ્નો, થોડાક આર્થિક પ્રશ્નો હોય, કોકને પડોશી સાથે નાની મોટી રકઝક હોય, અને એમાં આપણે એટલા બધા નેગેટિવ થઈ જઈએ, એટલા બધા ટેન્શનમાં આવી જઈએ ને કે જાણે ખબર નહીં શું શું થઈ ગયું છે. તો જો મોતના ભયને પણ માતા ગોળીને પી જઈ શકતી હોય તો નાના મોટા ઘરના પ્રશ્નોની તો હેસિયત જ શું છે. અને એટલા માટે જ ભગવાને સર્જનની શક્તિ માતાને આપી છે, કારણ કે માતાની સહન શક્તિ સૌથી વધારે છે. એટલે તમારી આસપાસ જો નાના મોટા આવા કોઈ પ્રશ્નો હોય, કોઈને સાસુ વહુના પ્રશ્નો હોય, નડદ સાથે પ્રશ્ન હોય, પતિ પત્ની વચ્ચે પ્રશ્ન હોય, પાડોશી સાથે પ્રશ્ન હોય, તો એ બધા પ્રશ્નોને છે ને અત્યારે ગોળી મારો, એને એક પોટલીમાં વાળીને પેક કરીને પોટલીને છે ને સાબરમતીમાં કે તાપીમાં પધરાવી દો. અત્યારે આપણા બાળકથી વધારે મહત્વનું આપણી માટે કોઈ જ નથી. અને જીજાબાઈને યાદ કરીએ કે મોતના ભયમાં પણ જો એ માતા પોતાના પુત્રને સારા સંસ્કારો, શૂરવીરતાના પાઠ ભણાવી શકતી હોય તો આપણે કેમ નહીં. દેવકી માતાએ જ્યારે કૃષ્ણને જન્મ આપ્યો ત્યારે એમની પાસે કઈ સારી સુવિધા હતી? એ તો જેલમાં હતા, એમના જ ભાઈએ એમને જેલમાં પૂરી દીધા હતા. આવી પરિસ્થિતિમાં પણ એમણે કેવા અદ્ભુત ગર્ભ સંસ્કાર આપ્યા કે કૃષ્ણ ભગવાન જેવા બાળકનો જન્મ થયો. તો આપણામાંથી તો કોઈની લાઈફમાં આવા મોટા પ્રશ્નો તો છે જ નહીં ને. આપણામાંથી કોણ જેલમાં છે? આપણામાંથી કોણને મોતનો ભય છે અત્યારે? તો જો એ લોકો આ શક્ય કરી શક્યા તો આપ બધા પણ ચોક્કસ કરી શકો છો. તો આ છે ગર્ભ સંસ્કારનો બીજો ફાયદો. જો ગર્ભ સંસ્કારને સમજીને પ્રોપર રીતે ફોલો કરવામાં આવે તો ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં પણ એક શ્રેષ્ઠ ગુણોવાળા સંતાનને ચોક્કસ જન્મ આપી શકાય છે. ત્રીજો પ્રસંગ છે અલર્ક અને મદાલસાનો. મદાલસા રાણીએ પણ અદ્ભુત કાર્ય કર્યું. મદાલસા રાણીની ખાસિયત શું હતી કે એ પોતાના સંતાનના જન્મ પહેલા જ, એટલે કે ગર્ભવતી થાય ને ત્યારે જ નક્કી કરી દે કે મારું આવનારું સંતાન આવા ગુણોવાળું હશે. પહેલા ત્રણ સંતાનોના જન્મ વખતે એમણે ડિક્લેર કરી દીધું હતું કે મારા સંતાનો સંન્યાસી થઈ જશે. હવે મદાલસા તો રાણી હતા, રાણીના પુત્રો સંન્યાસી કેવી રીતે થાય? આશ્ચર્યકારક વાત છે ને. પણ એ જેવું અનાઉન્સ કરતા ને ગર્ભવતી થતાની સાથે જ, એવું પછી આખી પ્રેગ્નન્સી દરમિયાન સતત એક સંન્યાસીને શોભે એવું જીવન જીવતા, સંન્યાસી જેવું ભોજન કરતા, ભજન કરતા, આશ્રમમાં રહેતા હોય ને એવું જીવન જીવતા, રાજમહેલમાં રહેવા છતાં એક સાદું જીવન જીવતા, અને પરિણામ સ્વરૂપ ત્રણેય બાળકો સંન્યાસી થઈ ગયા. જ્યારે ચોથા બાળકના જન્મની તૈયારીઓ ચાલતી હતી ત્યારે રાજા ઋતુધ્વજે રાણી મદાલસાને વિનંતી કરી કે રાણી હવે મને એક એવો સંતાન આપો કે જે રાજા બની શકે. અને રાણીએ તો સ્વીકારી લીધું. આપણે બધા તો એવું માનીએ છીએ ને કે સંતાન કેવું આવે તો ભગવાનના હાથમાં છે, પણ ભગવાને એ શક્તિ માતાના હાથમાં મૂકી છે. માતા જેવું જીવન જીવશે ને એવા ગુણવાળું સંતાન આવશે, અને રાજાવાળું સંતાન આવશે એવું વિચારીને મદાલસાએ યુદ્ધ નીતિ, રાજનીતિ આવું બધું શીખવાનું ચાલુ કર્યું 9 મહિના દરમિયાન. અને પરિણામ સ્વરૂપ જે બાળક આવ્યો એ બન્યો મહાન રાજા અલર્ક. તો માતાની અંદર ભગવાને એટલી શક્તિ મૂકી છે કે એ જેવા ગુણો ઈચ્છે એવા ગુણો પ્રમાણેનું જીવન જીવીને એ ગુણો પોતાના બાળકની અંદર લાવી શકે છે. અને સેમ આવી જ વાર્તા છે અભિમન્યુ અને સુભદ્રાની પણ. આપણે બધા જ જાણીએ છીએ ને આ વાત. એક વિચાર આપણે કદાચ ક્યારેય નહીં કર્યો હોય કે કૃષ્ણ ભગવાને આટલી બધી ઉતાવળ કેમ કરી, કેમ અભિમન્યુને ચક્રવ્યૂહ ભેદવાની વાત ગર્ભમાં શીખવાડી, થોડું રાહ જોઈ લેતા અને અભિમન્યુ થોડો મોટો થતો પછી શીખવાડ્યું હોત તો સાતમા કોઠાની વાત બી શીખી જાત ને, બિચારો મરતો નહીં યુદ્ધની અંદર. પણ આ વાત અહીંયા આપણે સમજવાની છે કે કૃષ્ણ ભગવાન આપણને એ જ સમજાવવા માંગે છે કે યુદ્ધ નીતિ જેવી જટિલ નોલેજ, આટલું જટિલ જ્ઞાન પણ માતાના ગર્ભમાં બાળક લઈ શકે છે,
હવે જો યુદ્ધ નીતિ શીખી શકતું હોય તો સારા સંસ્કારો ન શીખી શકે, તો એટલા માટે ગર્ભ સંસ્કાર ખૂબ જરૂરી છે. આ તો બધા થયા પૌરાણિક ઉદાહરણો, રિયલ લાઈફ એક્ઝામ્પલ્સ પણ આપણને એમ સમજાવે છે કે ગર્ભ સંસ્કારની વાત 100% સાચી છે. યસ, આપણા બધાના લાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ ગર્ભ સંસ્કારનું જ કારણ છે. એ જ્યારે માતાના ગર્ભમાં હતા ને, ત્યારે એમના પિતા દામોદર દાસજી નરેન્દ્રભાઈ મોદી મોદીની માતા હીરાબાને મહાભારતના પાઠ શીખવાડતા હતા, મહાભારતના પ્રસંગો કહેતા હતા. અને આપણે બધા જાણીએ છીએ કે મહાભારતની અંદર જેટલું પોલિટિક્સ છે, જેટલું રાજકારણ છે, એટલું દુનિયાના કોઈ ગ્રંથની અંદર નથી લખેલું. દુનિયામાં ક્યાંય આટલું પોલિટિક્સ નથી થયું જેટલું મહાભારતમાં હતું. હવે જે બાળક માતાના ગર્ભમાં પોલિટિક્સ શીખીને જન્મ્યો છે, એ પોલિટિક્સમાં પાવરફુલ બને એમાં આશ્ચર્ય ક્યાં કરવાનું રહ્યું? અને અહીંયા એક વાત બહુ જરૂરી છે, આપ બધાને ખ્યાલ હોવી, કે નરેન્દ્રભાઈ મોદીના આખા પરિવારમાં કોઈ પોલિટિક્સમાં નથી. તો એમની અંદર આ પોલિટિક્સ ક્યાંથી આવ્યું? કારણ કે પિતાએ જાણે અજાણે જે મહાભારતના પાઠ વાંચ્યા હતા ને, એ બાળક ગર્ભમાં શીખી ગયું. અને એનું પરિણામ કે પોલિટિક્સની અંદર રસ કેળવાયો અને પોલિટિક્સની અંદર મહારત હાંસલ કરી. આવા જ ઘણા બધા ઉદાહરણો છે. આવું એક બીજું ઉદાહરણ છે સોનુ નિગમ, ઝાકિર હુસેન, આ બંનેનું પણ. આ બંને પણ અત્યારે હયાત વ્યક્તિઓ છે. એ બંને પણ આ વસ્તુ કન્ફેસ કરી છે કે જ્યારે એ એમના માતાના ગર્ભમાં હતા ત્યારે એમણે પોતાની કળા શીખવાની શરૂઆત કરી હતી. ઝાકિર હુસેનના પિતા એમની પત્નીના પેટ ઉપર હળવા હાથે તબલા વાદન કરતા હતા જ્યારે ઝાકિર હુસેન એમના ગર્ભમાં હતા. અને તબલાની જેટલી પણ અલગ અલગ સુરાવલીઓ હોય, એ તબલા વાદન કરતા કરતા પોતાના ગર્ભમાં જે પોતાના પત્નીના ગર્ભમાં જે બાળક હતું એને સંભળાવતા. અને એના પરિણામ સ્વરૂપ ઝાકિર હુસેન એમ કહે છે કે મારે તબલા વાદન શીખવા માટે મહેનત કરવી જ નથી પડી, મેં માતાના ગર્ભમાં જ તબલા વાદન શીખી લીધું હતું. સેમ સોનુ નિગમ. સોનુ નિગમ જ્યારે એમની માતાના ગર્ભમાં હતા ત્યારે એમની માતા લતા મંગેશકરના ગીતો સાંભળતી, અને ખાલી સાંભળતી નહીં, મનમાં એવા સંકલ્પ કર્યા કરતી કે મારું આવનારું બાળક લતા મંગેશકર જેવું સુરીલું ગાય તો કેટલું સારું. અને આ વિચાર એમણે થ્રુ આઉટ પ્રેગ્નન્સી કર્યો. અને એનું પરિણામ છે કે સોનુ નિગમ 4 વર્ષના હતા ને માત્ર, ત્યારથી કોમર્શિયલી સ્ટેજ ઉપર ગાતા થઈ ગયા. વિચાર તો કરો, 4 વર્ષનું બાળક સરખું બોલતાય ન શીખે, એ બાળક 4 વર્ષનું સ્ટેજ ઉપર સરખી રીતે ગાય છે અને લોકો એને પેમેન્ટ આપે છે. તો આ પાવરફુલ જ્ઞાન ક્યાંથી આવ્યું? શીખી શકાય છે કળા, પણ આટલી નાની ઉંમરે કળા આટલી પાવરફુલ બને એ ચોક્કસ ગર્ભ સંસ્કારનું જ પ્રતાપ છે. તો ગર્ભ સંસ્કાર એક એવો સિદ્ધાંત છે કે એને તમે જાણો કે ન જાણો એ એનું કામ કરશે જ. ધારો કે કોઈ એમ કહે કે હું તો ગુરુત્વાકર્ષણ નથી માનતો, મારો 4થા માળથી કૂદકો, નીચે પડશે કે ઉપર જશે? નીચે જ જશે, તમે માનો કે ન માનો ગુરુત્વાકર્ષણ તો લાગુ પડવાનું જ છે. એમ ગર્ભ સંસ્કાર પણ કોઈ માને કે ન માને લાગુ પડશે જ. તમે પ્રેગ્નન્સી દરમિયાન જેવું જીવન જીવશો ને એવા સંસ્કારો બાળકની અંદર આવશે, બસ આટલી જ વાત છે. તો હવે પ્રશ્ન એ થાય છે કે આપણે કેવું જીવન જીવીએ, એના માટે આપણે સૌથી પહેલા છે ને એક લિસ્ટ બનાવવું પડશે કે તમારે તમારા બાળકની અંદર કેવા ગુણો જોઈએ છે. કારણ કે આપણે શોપિંગ કરવા જઈએ નોર્મલી તો પણ લિસ્ટ બનાવીને જઈએ છે ને. જો લિસ્ટ બનાવ્યા વગર જાઓ તો શું લોચા પડે? ન લાવવાનું લઈને આવીએ અને બજેટની પથારી ફરી જાય, રાઈટ? તો આવો કેસ અહીંયા પણ થઈ શકે, એટલા માટે લિસ્ટ બનાવવું જરૂરી છે. તો તમે તમારી નોટપેનની અંદર એક યાદી બનાવી દો કે જેવો આપણો આ વર્કશોપ અત્યારે કમ્પ્લીટ થાય, તમારે અને તમારા હસબન્ડે ભેગા થઈને પહેલું લિસ્ટ બનાવવાનું છે કે અમારે અમારા બાળકની અંદર કયા કયા ગુણો જોઈએ છે. એકવાર ગુણોનું લિસ્ટ બની જાય પછી બીજું લિસ્ટ બનાવો. બીજા લિસ્ટની અંદર એમ લખો કે તમારી અંદર કયા કયા ગુણો છે, માતા અને પિતાની અંદર કયા કયા ગુણો છે. એ લિસ્ટ બની જાય પછી ત્રીજું લિસ્ટ બનાવો કે માતા અને પિતાની અંદર કયા કયા ગુણો સુધારવા લાયક છે. ઘણી બધી ખરાબ ટેવો હોય છે ને આપણને, કોઈને ગુસ્સો બહુ આવે, કોઈને ઈર્ષ્યા બહુ થતી હોય, કોઈને કંઈક વ્યસન હોય, તો ત્રીજું લિસ્ટ આપણે એ બનાવવાનું છે કે મારે કયા કયા ગુણો સુધારવાના છે. એકવાર આ ત્રણેય લિસ્ટ તમારા બની જશે ને તો તમારું
કામ ક્લિયર થશે, તમને ખબર પડશે કે મારે મારા બાળકની અંદર એક્ઝામ્પલ તરીકે 10 ગુણ લાવવા છે, એમાંથી 4 ગુણ ઓલરેડી તમારામાં છે, એમાંથી 3 ગુણ તમે સુધારવાના નક્કી કર્યા, હજી 3 ગુણ રહી ગયા કે જે તમારામાં છે નહીં, તમારે સુધારવાને તમે નક્કી નથી કર્યા, તો હવે એ 3 ગુણ ક્યાંથી આવશે? ઉપરથી ટપકશે? ના, એવું તો ન થાય. એટલે હવે આપણને ખબર પડી કે આ 3 ગુણ મારે જો મારા સંતાનમાં લાવવા છે તો મારે મારામાં લાવવા પડશે પહેલા. તો આ થયો તમારો રોડમેપ તૈયાર. તમને ખબર પડી, તમારો ચાર્ટ તૈયાર થયો કે મારે કયા કયા ગુણો પર કામ કરવાનું છે. અને એકવાર આ ચાર્ટ તૈયાર થઈ જાય તો એને તમે તમારા રૂમમાં ચોંટાડી દો. એ ગુણોને લખો કે આ ગુણ અમારે અમારી અંદર લાવવાના છે, આ ગુણ અમારે અમારી અંદર સુધાર કરવાના છે. અને એ ગુણો કઈ કઈ વ્યક્તિઓમાં છે? ધારો કે તમે પ્રામાણિકતાનો ગુણ લો, નીડરતાનો ગુણ લો, તો એ ગુણ કોણમાં છે? એપીજે અબ્દુલ કલામમાં છે, ગાંધીજીમાં છે, પ્રમુખ સ્વામી મહારાજ જેવા મહાન સંતમાં છે. તો એ વ્યક્તિઓના ફોટોગ્રાફ પણ તમે તમારા રૂમમાં ચોંટાડો. એટલે તમને સતત અનુસંધાન રહ્યા કરે કે આમના જેવો આ સારો ગુણ મારે મારામાં લાવવાનો છે, મારામાં આવશે તો બાળકમાં ઓટોમેટિક આવશે. તો આ થયો આપણો પહેલો સ્ટેપ, રાઈટ? તો ચલો બધા જ પહેલા લિસ્ટ લખી નાખો તમારી ડાયરીની અંદર, નોટની અંદર, કે આજે રાત્રે સૂતા પહેલા આ લિસ્ટ બનાવવાનું છે, અને આ લિસ્ટ બનાવીને પોતાના ઓરડાની અંદર બધે જ રૂમમાં ચોંટાડી દેવાનું છે. એટલે આપણને કોન્સન્ટ્રેશન રહ્યા કરે, આપણને ક્લિયર રહે કે મારે ક્યાં પહોંચવાનું છે. ક્લિયર? બધાને પહેલો સ્ટેપ ખ્યાલ આવી ગયો? જો પહેલો સ્ટેપ બધાને ખ્યાલ આવી ગયો હોય તો આપ ચેટ બોક્સમાં યસ લખીને મોકલો. ફેસબુક પર આપણી સાથે જે મિત્રો જોડાયેલા છે એ થમ્સઅપનું સાઇન, લાઇકનું બટન દબાવીને મોકલશે, એટલે આપણને ખ્યાલ આવે કે યસ, આપ બધા જ પહેલો સ્ટેપ બહુ સારી રીતે સમજી ગયા છો. ઓકે, કુલદીપજી, અંજલીબેન, પાયલબેન, જિગીશાબેન, શ્વેતાબેન, સંદીપભાઈ, બધા જ તરફથી રિપ્લાય આવી રહ્યા છે, અને બધા જ સ્ટેપ વન બહુ સારી રીતે સમજી ચૂક્યા છે, રાઈટ? ચાલો, ખૂબ સરસ. નિરાલીબેન, ભાર્ગવીબેન, બધાના જ મેસેજ આવી રહ્યા છે, અને ફેસબુક પર પણ આપણા ઘણા બધા મિત્રોના થમ્સઅપના સાઇન, લાઇકના સાઇન્સ આવી રહ્યા છે, એટલે એ પણ બધા જ આખી વાતને ખૂબ સારી રીતે સમજી રહ્યા છે. તો આ હતો પહેલો સ્ટેપ, બરાબર, કે જે આપે ઘરે કરવાનું હતું. હવે આપ જ્યારે લિસ્ટ બનાવશો ને, ત્યારે આ લિસ્ટ આપના માટે ખૂબ ઉપયોગી રહેશે. આ લિસ્ટ બનાવવા માટે ઘણા બધાને કન્ફ્યુઝન થાય કે કયા કયા ગુણો લખીએ. અમને તો કન્ફ્યુઝન થઈ જાય છે કે આ ગુણ લઈએ કે આ ગુણ લઈએ, કદાચ કોઈ ગુણ રહી તો નહીં જાય ને. તો અમે તમારા માટે એક આદર્શ લિસ્ટ બનાવ્યું છે. દુનિયાના જેટલા પણ મહાન વ્યક્તિઓ, સફળ વ્યક્તિઓ, સુખી વ્યક્તિઓ છેલ્લા 150-200 વર્ષમાં થયા, એ બધાના જીવનનો અમે અભ્યાસ કર્યો, અને એમના જીવનમાંથી આ ગુણો અમે આઈડેન્ટિફાય કર્યા. ઘણા લોકો સફળ હતા પણ સુખી નહોતા, પણ જેટલા લોકો સુખી હતા ને એમાંના મોટા ભાગના સફળ હતા. એટલે અમને ખ્યાલ આવ્યો કે ખાલી સફળતા મેળવવી પૂરતી નથી, સફળતાની સાથે સુખી થવું ખૂબ જરૂરી છે. કારણ કે માઇકલ જેક્સન બહુ જ સફળ હતા પણ સુખી નહોતા. તો કોણ માતા પિતા એવું ઈચ્છે કે અમારો બાળક સફળ તો થાય પણ રોજ રાત્રે બીપીની ગોળી ગળે? કોઈ ના ઈચ્છે ને. દરેક માતા પિતા એવું જ ઈચ્છે કે કદાચ સફળતા ઓછી મળશે ને તો ચાલશે, પણ આનંદથી જીવતો હોવો જોઈએ અમારો બાળક. તો એના માટે આ 4 ટોપિક, બાળકનો આઈક્યુ, ઈક્યુ, પીક્યુ અને એસક્યુ, એટલે કે બાળકનું બુદ્ધિ ધન પાવરફુલ હોવું જોઈએ, એની ભાવનાત્મક ક્ષમતા પાવરફુલ હોવી જોઈએ, એનું શરીર તંદુરસ્ત હોવું જોઈએ, અને આધ્યાત્મિક ભાવ હોવો જોઈએ. જ્યાં સુધી આધ્યાત્મિક ભાવ આપણે આપણા બાળકને ગર્ભમાં નહીં આપીએ ત્યાં સુધી આપણે અધૂરી કેળવણી આપી રહ્યા છીએ. તો આ ચારે મુદ્દાઓની અંદર કયા કયા ગુણો સારા હોઈ શકે એ બધા જ ગુણો આપણે અહીંયા લખ્યા છે. આ બધા જ ગુણો આપ એકવાર આનો ફોટો પાડી લો, સ્ક્રીનશોટ લઈને રાખો. એટલે રાત્રે, રાત સુધીમાં જ્યારે તમે તમારા હસબન્ડ સાથે આ ફાઇનલ લિસ્ટ બનાવશો ત્યારે આ ગુણો તમને મદદરૂપ થશે, તમને હેલ્પફુલ થશે. ઓકે, ચાલો હવે આપણે આગળ વધીએ કે કેવી રીતે આપણે ગર્ભ સંસ્કારનું પાલન કરી શકીએ. અત્યાર સુધી આપણે આખી થિયરી સમજી ગયા, રાઈટ? પહેલો સ્ટેપ પણ આપણને ક્લિયર થઈ ગયો કે આપણે ક્યાં પહોંચવાનું છે, આપણો અંતિમ ધ્યેય શું છે. તો આટલા ગુણો બાળકની અંદર લાવવાના છે, અને ગુણો લાવવામાં કેટલા ઓલરેડી આપણામાં છે એની પર બહુ મહેનત કરવાની જરૂર નથી,
ઇમ્પ્રુવ કરવા લાયક છે એમાં થોડી મહેનત કરીશું, અને જે લિસ્ટમાં જ નથી એની ઉપર ફૂલ મહેનત કરવાની છે, એ આખું આપણને ક્લિયર થઈ ગયું. હવે કેવા પ્રયત્નો કરવા? તો પ્રયત્નો કરવા માટેની જે પ્રેક્ટિસ છે એના માટે અગત્યનું છે પ્રાણાયામ, ધ્યાન, યોગ, એક એક્ટિવિટી. આવી અલગ અલગ 12 એક્ટિવિટી હું તમને અત્યારે શીખવાડવાનો છું. જો આ 12 એક્ટિવિટીઝ તમે પ્રેગ્નન્સી દરમિયાન રોજ કરો ને, તો ચોક્કસ તમે જેવું ધારો છો એવા શ્રેષ્ઠ ગુણવાળું સંતાન જન્મ લઈ શકે છે. હવે આ 12 એક્ટિવિટીઝ આઈક્યુ, ઈક્યુ, પીક્યુ, એસક્યુ, આ જે ચાર મુદ્દા આપણે આગળ સમજ્યા ને, એને આધારે અમે તૈયાર કરેલી છે અને આપણા શાસ્ત્રો દ્વારા પણ પ્રમાણિત થયેલી છે. મોડર્ન સાયન્સ પણ આ એક્ટિવિટીઝને પ્રમાણિત કરે છે. તો પહેલી એક્ટિવિટી પ્રાણાયામ, ધ્યાન, યોગ. પ્રેગ્નન્સી દરમિયાન નિયમિતપણે આપણે યોગ્ય રીતે પ્રાણાયામ, ધ્યાન, યોગ, વોકિંગ આ બધી વસ્તુઓને ફોલો કરવી જોઈએ. આ કરતા સમય બે ત્રણ વસ્તુઓની કાળજી રાખવાની. પહેલી વસ્તુ, ધ્યાન, યોગ, પ્રાણાયામ વગેરે પ્રેગ્નન્સી દરમિયાન એક્સપર્ટના ગાઈડન્સ વગર નહીં કરવાનું, જાતે જાતે નહીં કરવાનું. કારણ કે પ્રેગ્નન્સીના યોગા અને જનરલ યોગામાં બહુ ફેર છે. ઘણા બધા લોકો યુટ્યુબ ઉપર જાત જાતના વિડીયો જોઈને કરવા લાગતા હોય છે. પ્રેગ્નન્સીમાં ન કરતા એ નુકસાનકારક થઈ શકે છે. એક્સપર્ટના ગાઈડન્સ દ્વારા જ કરવું. એક્સપર્ટનું ગાઈડન્સ કેવી રીતે મળી શકે છે એ પણ હું તમને થોડી વારમાં સમજાવવાનો છું. બીજી વસ્તુ જે ધ્યાનમાં રાખવાની, પ્રાણાયામ, યોગ, ધ્યાન બધું દરેક પ્રેગ્નન્ટ લેડીએ કરવા માટે નથી. જો તમે નોર્મલ પ્રેગ્નન્સી ફેસ કરો છો તો જ તમારે કરવાનું. જો તમને પ્રેગ્નન્સીમાં બેડરેસ્ટ કયું હોય, નાના મોટા કોઈ તકલીફ તમને પડતી હોય શારીરિક, અને ડોક્ટરે એક્સરસાઇઝ કરવાની ના કહી હોય, તો યોગાસન કરવાના નહીં. ગમે તેટલા સારા હોય ને તો પણ નહીં કરવાના. ડોક્ટરને પૂછી લેવાનું, એ હા પાડે તો જ પ્રાણાયામ, ધ્યાન, યોગ કરવાનું. અધરવાઇઝ તમે પ્રાણાયામ, મેડિટેશન એટલે કે ધ્યાન, અને સાથે સાથે જે વોકિંગની એક્સરસાઇઝ છે, આટલું તમે નોર્મલી કરી શકતા હો છો ડોક્ટરની સલાહ પ્રમાણે, તો ખાસ આ બાબતનું ધ્યાન રાખવાનું. બીજી અગત્યની એક્ટિવિટી છે જેને અમે કહીએ છીએ ગર્ભ સંવાદ. યસ, પ્રેગ્નન્સી દરમિયાન બાળક સાથે વાતચીત કરવી ખૂબ જરૂરી છે. તમે પ્રેગ્નન્સી દરમિયાન જેટલી બાળક સાથે વાતચીત કરો છો ને, એટલી બાળકના મન ઉપર બહુ જ પાવરફુલ ઇમ્પેક્ટ પડે છે. બાળકની અંદર સારા સંસ્કારો આવે છે, બાળકની માતા પિતા સાથેની આત્મીયતા વધે છે. હવે આ વાતને હું પ્રેક્ટિકલી તમારી સાથે અત્યારે કરાવડાવવાનો છું, અને એ કરવા માટે તમારે બધાએ તમારા બંને હાથ તમારા પેટ ઉપર એટલે કે ગર્ભ ઉપર રાખવાના છે. અહીંથી હું એક ઓડિયો પ્લે કરીશ, તમારે બધાએ એ ઓડિયો સાંભળવાનો, અને ઓડિયોમાં જેમ કહેવામાં આવી રહ્યું છે એ રીતે તમારે તમારા બેબી સાથે અત્યારે વાતો કરવાની. ગર્ભ સંવાદ. ગર્ભ સંવાદની શરૂઆત કરતા પહેલા 3 વાર ઊંડો શ્વાસ લઈને ઓમ મંત્રનો જાપ કરીશું. બંને હાથોને પેટ ઉપર રાખીને જાણે બાળક સાથે વાતો કરતા હોઈએ તેવી ભાવના સાથે આ વાતને ધ્યાનથી સાંભળીશું અને બાળક સાથે વાતો કરીશું. પ્રિય બેટા, તારા આવવાના સમાચારથી હું અને આખો પરિવાર ખૂબ જ ખુશ છીએ.
તારા પપ્પા, દાદા દાદી, મામા મામી, કાકા કાકી અને સઘળા પડોશીઓ ખૂબ જ આનંદિત થઈ ગયા છે. ઘરમાં જાણે કોઈ ઉત્સવનું વાતાવરણ ન હોય, તારા આગમનની તૈયારીઓમાં પણ અમે કોઈ કસર નથી છોડી. બધા ખૂબ જ જોરદાર તૈયારીઓ કરી રહ્યા છે. પરંતુ બેટા, તું ધીરજ રાખજે, જન્મ લેવાની જરાય ઉતાવળ ન કરતો. આપણી આ 9 મહિનાની યાત્રા આપણે સાથે મળીને સંપૂર્ણ કરીશું, ત્યાર બાદ જ તારે જન્મ લેવાનો છે. આમે તું મારી કુખમાં એકદમ સુરક્ષિત છે, તને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે ને તેવી હું અને પરિવારના દરેક સભ્યો કાળજી રાખીએ છીએ. તું કેટલો સમજદાર છે, તું મારી વાતો સાંભળી તો રહ્યો છે ને? હા, તારા હલનચલનથી મને ખ્યાલ આવે છે કે તું મારી વાતો સાંભળે પણ છે અને મને જવાબ પણ આપી રહ્યો છે. મને પણ તારા આવા જવાબો સાંભળવાની, અનુભવ કરવાની બહુ મજા આવે છે. તું મને આ દુનિયામાં સૌથી વધુ પ્રિય છે. તું કેટલો સુંદર છે, સંસ્કારી છે, સમજદાર છે, અત્યંત તેજસ્વી અને ગુણવાન છે. તું તીવ્ર બુદ્ધિશાળી પણ છે. તારું વ્યક્તિત્વ મનોહર છે, આકર્ષક છે. વળી તું કેટલી બધી ભાષાઓ અને કળાઓમાં પણ નિપુણ છે. તું હિંમતવાન, સાહસિક અને સકારાત્મક અભિગમ રાખનારો છે. તારા જીવનમાં આવનારી દરેક સમસ્યાઓનું તું હસતા મોઢે નિવારણ કરીશ. મોટાઓને આદર આપવો અને નાનાઓને પ્રેમ આપવો એ તો તારો સહજ સ્વભાવ છે, હે ને? આની સાથે ઈશ્વરમાં અતૂટ શ્રદ્ધા એ તારો સૌથી મહાન ગુણ છે, જેના કારણે તું હંમેશા આનંદિત અને પ્રફુલ્લિત રહીશ. તું નિડર છે, પ્રામાણિક છે, સહનશીલ છે. આવા તો કેટલાય ગુણો તારી અંદર ઠાંસી ઠાંસીને ભરેલા છે. ઓ મારા વાલા, આ 9 મહિનાની યાત્રા આપણે બંને પરિવારના તમામ સભ્યો સાથે મળીને ખૂબ જ આનંદથી, સકારાત્મક વલણથી પૂરી કરીશું. અમે બધાને તારી પ્રતીક્ષા છે, અમે તારી રાહ જોઈ રહ્યા છીએ. ચાલને સાથે મળીને પ્રભુને પ્રાર્થના કરીએ કે આપણી આ 9 મહિનાની યાત્રાને ખૂબ જ આનંદમય અને સકારાત્મક બનાવે. ધીરે ધીરે આપણે આપણી આંખો ખોલીશું અને નોર્મલ પોઝિશનમાં પાછા આવીશું. કેવો રહ્યો આપનો અનુભવ? યસ, ગર્ભ સંવાદ કર્યા પછી અહીંયા ઝૂમ સ્ક્રીન ઉપર અમે જોઈ શકી રહ્યા છીએ કે ઘણા બધાની આંખો ભીની થઈ ગઈ છે. એક અલગ જ ઇમોશનલ ફેસીસ દેખાઈ રહ્યા છે બધા માતાઓના ચહેરા પર. તો આપનો અનુભવ કેવો રહ્યો આપ શબ્દો દ્વારા અહીં ચેટબોક્સમાં લખીને બતાવશો, જેથી અમને પણ ખ્યાલ આવે કે યસ, ગર્ભ સંવાદ કર્યા પછી આપ કેવો અનુભવ કરી રહ્યા છો. પીસફુલ, યસ, એકદમ શાંતિદાયક અનુભવ થઈ રહ્યો છે. અમેઝિંગ, ખૂબ મજા આવી. યસ, બીજા બધા આપણા મિત્રો કેવો અનુભવ કરી રહ્યા છો? વેરી નાઇસ, જિગીશાબેન કહી રહ્યા છે. યસ, સી, ગર્ભમાં બાળક છે ને બિચારું એકલું છે, એની આસપાસ કોઈ જ નથી કે જે એને કંઈક અલગ વોર્મનેસ આપી શકે. એને જે પણ કંઈ મળવાનું છે ને મેક્સિમમ માતા થ્રુ મળવાનું છે. હવે વિચારો કે આપણને કોઈક અંધારા ઓરડાની અંદર કોઈક પૂરી દે અને કોઈ આપણી સાથે વાત જ ન કરે, ખાલી જમવાના ટાઈમે થાળી આપી દે, તો આપણી કેવી હાલત થાય? કદાચ એવી જ કંઈક હાલત બાળકની પણ થતી હશે, કારણ કે એને ફૂડ અને એની જે પોઝિટિવ બધું મળવાનું છે એ તો તમારા થ્રુ મળી જાય છે શારીરિક ક્ષમતા માટે, પણ એની સાથે કોઈ વાતો જ નથી કરતું.
તો આપણે જ્યારે આવી રીતે એની સાથે વાતો કરવાનું ચાલુ કરીએ છીએ, એની સાથે કમ્યુનિકેશન કરીએ છીએ, તો બાળક સાથે એક જોરદાર આત્મીયતા ડેવલપ થાય છે. યસ, અહીંયા વંદનાજી કહી રહ્યા છે કે અનબિલીવેબલ મુવમેન્ટ, પોઝિટિવિટી ફીલ થઈ રહી છે, રિસ્પોન્સ મળે છે. યસ જનીશાજી, યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. જ્યારે આપણે સાચા મનથી આવી રીતે ગર્ભસંવાદ કરીએ છીએ, અને જો તમારો પ્રેગ્નન્સીનો છઠ્ઠો સાતમો મહિનો આઠમો મહિનો ઉપરનો સમય ચાલી રહ્યો છે, તો આપ બાળકની મુવમેન્ટ પણ ફીલ કરશો, બાળકનું હલનચલન નોંધાશે. અલગ જ ફીલ થયું કે જાણે મારા હાથમાં એના હાથ, મારા હાથ એના હાથ પર હોય. એટલે કે બાળકને આપણે જાણે રિયલમાં હાથમાં લઈને બેઠા હોઈએ, રમાડતા હોઈએ ને, એવું ફિલિંગ આવે. એક્ઝેક્ટલી. તો આ પણ એક પાવરફુલ એક્ટિવિટી છે જેને અમે કહીએ છીએ ગર્ભસંવાદ. પ્રેગ્નન્સીના નવે નવ મહિના રોજ આવી રીતે બાળક સાથે વાતો કરવી જોઈએ. મમ્મી વાતો કરે, પપ્પા વાતો કરે, ઘરના બીજા સભ્યો વાતો કરે, તો એના કારણે ઘરના સભ્યો સાથે પણ બાળકનું બોન્ડિંગ પહેલેથી મજબૂત થઈ જશે. તો આ એક બીજી એક્ટિવિટી થઈ જે પ્રેગ્નન્સી દરમિયાન આપે નિયમિતપણે રોજ કરવી જોઈએ. ત્રીજી એક્ટિવિટી, પેપર ક્રાફ્ટિંગ. યસ, તમે બધાને અમે મેસેજમાં લખીને મોકલાવ્યું હતું કે એક કાગળ સાથે લઈને બેસજો, કોરો કાગળ, લીટીવાળો કાગળ, પણ પ્લેન પેપર તમારા હાથમાં હોવો જોઈએ. તો યસ, એ પેપરનો હવે આપણે ઉપયોગ કરવાનો છે. ફટાફટ એ પેપરને હાથમાં લો અને એમાંથી એક સરસ મજાનું એરોપ્લેન, વિમાન બનાવવાનું છે. યસ, વિમાનનું નામ સાંભળીને ઘણા બધાના ચહેરા પર સ્માઈલ આવી રહી છે. યસ, બાળપણના દિવસો યાદ આવી ગયા, હે ને? અને ઓબ્વિયસલી બાળક આવવાનું છે તો બાળપણના દિવસો તો યાદ કરવા જ પડશે. વિમાન બનાવવાની ને ચિત્ર દોરવાની ને આ બધી જ રમતો આપણે બહુ જલ્દી પાછી રમવાના છીએ, એટલે અત્યારથી પ્રેક્ટિસ ચાલુ કરીએ. તો ફટાફટથી એક વિમાન બનાવવાનું શરૂ કરી દો. ચાલો જોઈએ કોણ સૌથી પહેલા વિમાન બનાવે છે. યસ, વેરી ગુડ. ઘણા બધા મિત્રો બહુ જ ઉતાવળથી આમ ઝડપથી વિમાન બનાવી રહ્યા છે, એવું અહીંયા જોઈ શકીએ છીએ અમે. ફેસબુક પર પણ આપણા જે મિત્રો છે વિમાન બનાવવાનું શરૂ કરી દેજો. જેવું આપનું વિમાન બની જાય તો આપ તરત લાઇકનું બટન દબાવજો ઓર યસ લખીને મોકલજો, એટલે અમને ખ્યાલ આવી જાય કે આપનું વિમાન બની ગયું છે. અને જે મિત્રો અત્યારે ઝૂમ પર વિમાન બનાવી રહ્યા છે, એ તો સ્ક્રીન ઉપર દેખાડજો વિમાન, ઓકે? એટલે અમને ખ્યાલ આવે કે યસ તમારું વિમાન તૈયાર થઈ ગયું છે. ઓકે, અંજલિબેનનું વિમાન ઓલમોસ્ટ તૈયાર થવા આવ્યું છે. શ્વેતાબેન પણ વિમાન બનાવી રહ્યા છે. ઓકે, રેડી થઈ ગયું છે એમનું વિમાન પણ. વેરી ગુડ, વેરી ગુડ. સરસ, વિમાનની સાથે સાથે બધાના મોઢા પર મોટી મોટી સ્માઇલ્સ આવી રહી છે. કેટલા સમય પછી વિમાન બનાવ્યું? કોઈ કહે છે 2 વર્ષ પહેલા લાસ્ટ બનાવ્યું હતું, કોઈ કહે છે 10 વર્ષ પછી બનાવ્યું, 12 વર્ષ પછી બનાવ્યું, સ્કૂલ ટાઈમમાં બનાવ્યું હતું. યસ, અલગ અલગ બધાના રિસ્પોન્સીસ છે. તો ચાલો હવે આપણે બધા વિમાનને ભેગા થઈને ઉડાડીએ. ઓકે, હું 3 કાઉન્ટ કરીશ અને 3 કાઉન્ટ કર્યા પછી હું ફ્લાય કહું, એટલે એક સાથે બધાએ વિમાનને ઉડાડવાનું છે. ઓકે, તૈયાર? 1 2 3 ફ્લાય. વાહ, શું વાત છે! વિમાનની સાથે સાથે બધી ચિંતાઓ પણ ઉડી ગઈ અને એકદમ ફ્રેશ થઈ ગયા બધા, હે ને? આ હતી પેપર ક્રાફ્ટિંગ એક્ટિવિટી. બાળક જ્યારે માતાના ગર્ભમાં છે ત્યારે એનું 80% બ્રેઇન ડેવલપ થાય છે, એ વાત તો જાણી લીધી, પણ એ 80% બ્રેઇનને તમે કેવી રીતે ડેવલપ કરશો? તો મગજ 2 હિસ્સામાં વહેંચાયેલું છે, જમણું મગજ અને ડાબું મગજ. ડાબું મગજ જે છે એના કાર્ય જુદા છે અને જમણા મગજના કાર્ય જુદા છે. જમણું મગજ જે છે ને એ ક્રિએટિવિટી માટે છે, ડ્રોઈંગ, આર્ટ, સિંગિંગ, મ્યુઝિક, આ બધી વસ્તુઓ જમણા મગજની દેન છે. જો જમણું મગજ પાવરફુલ હોય તો આ બધી ક્રિયાઓમાં બાળક પાવરફુલ બને, ડેવલપ થાય. અને એના માટે જ અમે તમને અત્યારે આ પેપર ક્રાફ્ટિંગની એક્ટિવિટી કરાવડાવી. એ જ રીતે તમે ડ્રોઈંગ કરી શકો છો, ગીતો ગાઈ શકો છો, મ્યુઝિક વગાડી શકો છો. આવી અલગ અલગ એક્ટિવિટીઝ જો રોજ કરવામાં આવે તો બાળકના જમણા મગજનો વિકાસ થાય છે. પહેલાના સમયમાં ખ્યાલ છે ને, મમ્મી પ્રેગ્નન્સી દરમિયાન સ્વેટર બનાવતા હતા. આપણામાંથી ઘણા બધા હશે કે જેમના પ્રેગ્નન્સી સમયે જે સ્વેટર બન્યું હતું એ તમે પણ પહેર્યું હશે. હવે આપણે આવું કરતા નથી હોતા, પણ આ એક્ટિવિટીનો બેનિફિટ છે કે જે જે માતાઓ પ્રેગ્નન્સી દરમિયાન આવી એક્ટિવિટીઝ કરે છે એ બાળકોના જમણા મગજનો વિકાસ ખૂબ પાવરફુલ રીતે થાય છે. તો ત્રીજી એક્ટિવિટી આપણે શીખ્યા,
રાઈટ બ્રેઇન ડેવલપમેન્ટ એક્ટિવિટી કે જેની અંદર આવી અલગ અલગ ક્રિયાઓ કરવી, રંગોળી ભરવી, ડેકોરેશન કરવું. હવે તો દિવાળી આવી રહી છે, રંગોળીનો ટાઈમ આવ્યો, તો પ્રેગ્નન્સી દરમિયાન તો રંગોળી ચોક્કસ બનાવવી જ, રાઈટ? આ વખતે નવા વર્ષના દિવસે ચોક્કસથી રંગોળી બનાવજો. તો આવી અલગ અલગ એક્ટિવિટીઝ આપણે પ્રેગ્નન્સી દરમિયાન કરવાની છે. હજી એક એક્ટિવિટી તમને કરાવડાવું છું. અહીંયા રામાયણના 44 પાત્રોના નામ આ બોક્સની અંદર અમે સંતાડ્યા છે. ઊભી લાઈન, આડી લાઈન, ઊંધી લાઈન, ત્રાસી લાઈન, કોઈ પણ રીતે હોઈ શકે. ચાલો જોઈએ તમારામાંથી કોણ સૌથી વધારે નામ શોધી કાઢે છે. આમ તો લોકડાઉન દરમિયાન રામાયણનું રિવિઝન થઈ જ ગયું હતું, બરાબર ને? દૂરદર્શન ઉપર આ વખતે બધાએ ફરી રામાયણ જોઈ લીધી, તો હવે તો નામ એકદમ પાક્કા યાદ હશે. ચાલો જોઈએ કે સૌથી વધારે નામ કયા મમ્મી કે પપ્પા લખીને મોકલે છે. યસ, રામ, હનુમાન, લક્ષ્મણ, રાવણ, વિભીષણ, ત્રિજટા, વેરી ગુડ, મારિચ, સીતા, સુમંત્ર, નલ, નીલ, સુગ્રીવ, વાલી, અહલ્યા, લવ, કુશ, વેરી ગુડ. ફેસબુક પર પણ આપણા મિત્રો ખૂબ ઝડપથી નામ લખીને મોકલી રહ્યા છે, અને ઝૂમ ઉપર તો હું એક નામ વાંચું એની પહેલા બીજું નામ આવી ચૂક્યું હોય છે, એટલી ઝડપથી નામ આવી રહ્યા છે. ઉર્મિલા, હનુમાન, કુંભકર્ણ, ત્રિજટા, જટાયુ, જામવંત, વેરી ગુડ, વેરી ગુડ, ખૂબ સરસ, ખૂબ સરસ. બધા એકદમ ફટાફટથી બધા નામ શોધી રહ્યા છે. શત્રુઘ્ન, અંગદ, જટાયુ, રામ, લક્ષ્મણ, સીતા, હનુમાન, સુગ્રીવ, વાલી, અંગદ, નીલ, જટાયુ, કુશ, દશરથ, રાજા, કૈકેયી, વિશ્વામિત્ર, વિભીષણ, મેઘનાથ, સુમિત્રા, કૌશલ્યા, મેઘનાથ, વિભીષણ, કુશ, ઉર્મિલા, શું વાત છે! હા, બધા એકદમ ફટાફટથી નામ શોધી રહ્યા છે. આખા રામાયણનું રિવિઝન થઈ ગયું બધાને. પરશુરામ, વેરી ગુડ, વેરી ગુડ. અહીંયા જનીશાજી પણ જબરદસ્ત લાંબુ લિસ્ટ બનાવીને મોકલ્યું છે. વશિષ્ઠ, ઓકે, વેરી ગુડ. ઉર્મિલા, પરશુરામ, જનક, ઓકે, જનક, યસ, જનક રાજા પણ રામાયણના ખૂબ અગત્યના પાત્ર હતા, વેરી ગુડ. સુગ્રીવ, વાલ્મીકી, અહલ્યા, શત્રુઘ્ન, સુગ્રીવ, મારિચ, મેઘનાથ, કેવટ, ક્યા બાત હૈ, કેવટ પણ શોધી કાઢ્યું હે કોઈએ. યસ, વેરી ગુડ, વેરી ગુડ. પરશુરામ, સુગ્રીવ, હનુમાન, રાવણ, કૌશલ્યા, સુમિત્રા, કુંભકર્ણ, અહી રાવણ, વેરી ગુડ, અહી રાવણ, યસ. આ બધા થોડાક એવા પાત્રો છે કે જે બહુ પ્રચલિત નથી, પણ સ્ટીલ આપ બધા ખૂબ સરસ પ્રયત્ન કરીને આવા આવા અઘરા નામ પણ શોધી રહ્યા છો. વેરી ગુડ, વેરી ગુડ. તો શાબાશી તો બનતી હે. ચાલો બધા પોતે જ પોતાની જાતે પીઠ થપથપાવો અને શાબાશી આપો પોતાને કે યસ, વેરી ગુડ, આઈ એમ ડુઈંગ ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. તમારું બાળક પણ તમને આ રીતે શાબાશી આપી રહ્યું છે. આ હતી પઝલ, અને પઝલ સોલ્વ કરવાથી બાળકનું ડાબું મગજ પાવરફુલ બને છે. ડાબા મગજનું કાર્ય શું છે? તો ડાબું મગજ એ એનાલિટિકલ સ્કિલ્સ, મેથેમેટિકલ સ્કિલ્સ પાવરફુલ કરે છે. લોજિકલ થિંકિંગ, રીઝનિંગ, ઓબ્ઝર્વેશન, આવી બધી બાબતો માટે ડાબું મગજ કામ કરે છે. અને જો પ્રેગ્નન્સી દરમિયાન જો ગર્ભવતી માતા રોજ એક ઉખાણું સોલ્વ કરે, સુડોકુ કરે, ચેસ જેવી રમત રમે, આવી બધી જે માઇન્ડ ગેમ્સ છે જ્યાં મગજ કસવું પડે એવી ક્રિયાઓ કરે, તો બાળકનું પણ ડાબું મગજ પાવરફુલ બને છે. તમે ઘડિયા મોઢે કરી શકો છો, ગુણાકાર ભાગાકારની રમતો રમી શકો છો. કેટલું સરળ છે, આમાં કઈ લાંબુ રોકેટ સાયન્સ છે? સિમ્પલ છે. તમે આરામથી આ બધી એક્ટિવિટી રોજ ઘરે કરી શકો છો. એવી આ સિમ્પલ સિમ્પલ 12 એક્ટિવિટી જો રોજ કરવામાં આવે, તો ગર્ભ સંસ્કારનું પાલન થાય. વધારે કરવાની પણ જરૂર નથી, અને ઓછી કરવાથી પણ ફાયદો નહીં થાય. 12 મોર ધેન સફિશિયન્ટ છે. તો ચોથી એક્ટિવિટી હતી પઝલ સોલ્વ કરવા. ક્લિયર બધાને? ચાલો એક નાનકડું પઝલ હજી આપું બધાને, જોઈએ કે આનું સોલ્યુશન કોણ શોધી કાઢે છે. આ 6 બોક્સ છે, એકમાં એક લખ્યું છે, 2, 3, 4, 5 એવી રીતે ક્રમમાં લખ્યું છે. છઠ્ઠા બોક્સમાં શું આવશે? અને અહીંયા હિન્ટ આપી છે, 6 નહીં આવે. છઠ્ઠા બોક્સમાં 6 નહીં આવે તો શું આવશે?
સાવ સહેલો જ સવાલ થોડી આપીશું કે તમે આમ તરત છ લખી દેશો ને આન્સર આવી જશે. હા, ઉખાણું કોને કહેવાય તો પછી? યસ, અહીંયા જોઈએ કે આપણા કયા મિત્ર સાચો જવાબ શોધી કાઢે છે. કોઈ કે છે આઠ આવે, કોઈ કે છે આર આવે, કોઈ કે છે બે આવે, કોઈ કે છે ઝીરો આવે, ત્રણ. ચાલો હું એક બીજી હિંટ આપું કે આનો જવાબ આંકડો નથી, નંબર નથી આનો જવાબ. ઓર કુછ સોચો, આનો જવાબ કોઈ પણ નંબર નથી. આનો સાચો જવાબ છે આર, એટલે કે રિવર્સ ગિયર. આપણે ગાડીમાં ગિયર બોક્સ જોઈએ છે ને, એ ગિયર બોક્સની ડિઝાઇન કેવી હોય છે? એક ગિયર આગળ, બીજો પાછળ, અને એ જ રીતે છઠ્ઠા બોક્સમાં આર એટલે કે રિવર્સ ગિયર આવે. યસ, તો આવા નાના નાના કોમન સેન્સના સવાલો પણ ઘણીવાર આપણને રમૂજ પણ કરાવી જતા હોય છે અને ઘણી સારી સારી રીતે આપણા મગજને પણ કસતા હોય છે. યસ, વેરી ગુડ. ચાલો હજી એક એક્ટિવિટી. આ ચિત્ર જે આપણે સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે કોણ છે ઓળખી કાઢો. યસ, આ કોઈ પઝલ નથી, પણ આગળની આપણી જે પાંચમી એક્ટિવિટી છે એના માટે આપણને ખૂબ મદદરૂપ વાત છે. યસ, સ્વામી વિવેકાનંદ. આપણે બધા જ જાણીએ છીએ કે સ્વામી વિવેકાનંદ એક મહાપુરુષ થઈ ગયા ભારતની ધરતી પર, અને જેમણે આખા વિશ્વની અંદર ભારતીય સંસ્કૃતિનું નામ ઉજાગર કર્યું હતું. આવા અનેક મહાપુરુષો ભારતની અંદર થઈ ગયા, ગાંધીજીથી લઈને સુભાષચંદ્ર બોઝથી લઈને એવા મહાન સંતોની પણ પરંપરા છે. કબીર થઈ ગયા, ગુરુ નાનક થઈ ગયા, પ્રમુખ સ્વામી મહારાજ થઈ ગયા. તો આવા બધા મહાન પુરુષોના જીવન ચરિત્રો, અને એ જીવન કદાચ આખા જીવન ચરિત્ર ન વાંચી શકો તો એમાંથી અમુક સારા સારા પ્રસંગો જો રોજ વાંચવામાં આવે તો બાળકની અંદર આપણે સારા ગુણો લાવી શકીએ છીએ. કારણ કે એમના જીવનની અંદર જે ઘટનાઓ બની એ ઘટનાઓમાંથી આપણને કંઈક સારો મેસેજ મળે છે, અને એ સારો મેસેજ કંઈક સારી શીખ આપી જાય છે. તો આખો જીવનચરિત્ર વાંચવું એટલું સહેલું નથી, રાઈટ? ઇટ ટેક્સ ટાઈમ. પણ એમના જીવનમાંથી બનેલા નાના નાના પ્રસંગો જો શોધીને વાંચીએ ને તો એમાંથી ઘણું બધું શીખવા મળે. સેમ એ રીતે રોજ એક સારી વાર્તા વાંચવી જોઈએ. પંચતંત્ર, વિક્રમ બેતાલ, હિતોપદેશ, તેનાલી રામન, આવી બધી જે સારી સારી વાર્તાઓની સિરીઝ હતી આપણે બાળપણમાં બહુ વાંચતા હતા. અને વાર્તા વાંચવાથી શું ફાયદો થાય? તો જેમ આપણે પેલી કહેવત સાંભળેલી છે ને કે બાળક જો કડવી દવા ન ખાતું હોય તો માં શું કરે? પેંડાની અંદર દવા મૂકીને ખવડાવી દે. વાર્તા એવું જ કામ કરે છે. અઘરા અઘરા જે સદગુણો છે જે સહેલાઈથી સમજી શકાતા નથી, પણ વાર્તા દ્વારા સહેલાઈથી સમજાઈ દેવાય છે. તો પ્રેગ્નન્સી દરમિયાન રોજ એક સારી વાર્તા વાંચવી, અને એ જ રીતે મહાન પુરુષોના જીવનમાંથી એક સારો પ્રસંગ વાંચો, આ એક્ટિવિટી કરવી પણ ખૂબ જરૂરી છે. આવું કરવાથી બાળકની અંદર આપણે સારા સંસ્કારોનું સિંચન કરી શકીએ છીએ, એની અંદર સારી ટેવો લાવી શકીએ છીએ. અને ઓબ્વિયસલી આપણે વાંચીશું તો આપણને પણ ફાયદો થવાનો છે, આપણી અંદર પણ એ બધા ગુણો આવશે. તો આ બે એક્ટિવિટી પણ એટલી જ જરૂરી છે, જેને આપણે રીડિંગ એક્ટિવિટી કહીશું. એક વાર્તા વાંચવાની, અને બીજું જીવન ચરિત્રમાંથી સારા પ્રસંગો વાંચવાના. તો ટોટલ છ એક્ટિવિટી આપણે અત્યાર સુધી સમજી ગયા. ચાલો છ છ નું લિસ્ટ એકવાર બનાવી દઈએ, ફટાફટથી તમે ચેટબોક્સમાં લખીને મોકલો. પહેલી એક્ટિવિટી શું હતી? યોગ પ્રાણાયામ એક્સરસાઇઝની એક્ટિવિટી. બીજી એક્ટિવિટી હતી ગર્ભ સંવાદની એક્ટિવિટી. ત્રીજી એક્ટિવિટી રાઇટ બ્રેઇન ડેવલપમેન્ટ એક્ટિવિટી. ચોથી લેફ્ટ બ્રેઇન ડેવલપમેન્ટ એક્ટિવિટી. પાંચમી સ્ટોરી રીડિંગ, અને છઠ્ઠી બાયોગ્રાફી રીડિંગ. આ છ એક્ટિવિટી થઈ. હવે સાતમી એક્ટિવિટી છે વિડીયો વોચિંગ એક્ટિવિટી. સારા સારા વિડીયોઝ જોવાના પ્રેગ્નન્સી દરમિયાન, રાઈટ? આમ તો વિડીયો જોવા માટે કહેવાની જરૂર નથી, બધા જોતા જ હોય છે, પણ જાત જાતના વિડીયો જોતા હોઈએ છીએ આપણે, રાઈટ? તો પ્રેગ્નન્સી દરમિયાન જાત જાતના વિડીયો નહીં, પણ સારા સારા વિડીયો જોવાના છે. તો કેવા વિડીયોને સારા વિડીયો કહી શકીએ? તો જેની અંદરથી કંઈક સારું શીખવા મળે, જનરલ નોલેજ મળે, કંઈક પોઝિટિવ શીખવા મળે. ધારો કે આપણે ડિઝની ડિસ્કવરીના વિડીયોઝ જોઈ શકીએ છીએ, નેશનલ જ્યોગ્રાફીના વિડીયો જોઈ શકીએ છીએ, ઉપનિષદ ગંગા, ભારત એક ખોજ, કોઈક ધાર્મિક કથા સાંભળી શકીએ છીએ, કોઈક સારા પિક્ચર્સ પણ જોઈ શકીએ છીએ કે જેમાંથી કંઈક શીખવા મળે. ધારો કે થ્રી ઇડિયટ
રાઈટ? તો આવા બધા સારા મૂવીઝ આપણે જોઈ શકીએ છીએ. આ સિવાય કોમેડી વિડીયો જોઈ શકાય, કારણ કે ખુશ રહેવું પણ જરૂરી છે ને. ખાલી બધું સિક સિક કરીશું અને ફ્રેશ નહીં રહીએ તો બી મજા નહીં આવે. તો આવા અલગ અલગ વિડીયો જોવાના. પણ વિડીયો જોતા સમયે ખાસ કાળજી શું રાખવાની, કે ગમે તેવા વિડીયો ન જોવાય, જોવાઈ જાય એના માટે યુટ્યુબ કે ફેસબુક નું માધ્યમ વાપરવું નહીં. કારણ કે આપણને ખબર છે કે યુટ્યુબ કે ફેસબુક પર આપણે વિડીયો જોઈએ તો શું થાય, જે વિડીયો તમે જોવા ગયા હો ને એ વિડીયો તો તમે માંડ બે મિનિટ જોઈ શકો. બાજુમાં એટલા બધા જાત જાતના પેલા બેનર પડ્યા હોય ને કે પેલાએ આમ કર્યું ને પેલી આમ કર્યું ને, આપણું મગજ ત્યાં ખોવાઈ જાય અને આપણે જોવા ગયા હતા કંઈક અને જોવા બેસી જઈએ કંઈક અને સમય પણ વેડફાઈ જાય. તો વિડીયો વોચિંગ એક્ટિવિટી ખૂબ જરૂરી એક્ટિવિટી છે, એને ઊંધી દિશામાં ફેરવવી નહીં, જેના કારણે સમય પણ બરબાદ થાય અને નેગેટિવ વસ્તુઓ જોઈને મગજ ખરાબ કરીએ, રાઈટ? તો એવી જ વિડીયો જોવી કે જે આપણા માટે અગત્યની છે, સારી છે. યસ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ખૂબ સાત્વિક વસ્તુ, સાત્વિક મનોરંજન છે, એ જોઈ શકાય. કપિલ શર્મા શો ક્વેશ્ચન માર્ક, કારણ કે એની અંદર ઘણી વાર દ્વિઅર્થી વાતો પણ થતી હોય છે, તો એ આપણે વિવેક બુદ્ધિ દ્વારા જોવું પડે, બધું જ ન જોઈ શકાય. તો એવી રીતે આપણે એને પ્લાન કરીશું. યસ, ટોમ એન્ડ જેરી કે આપણે બાળપણમાં જે બધા કાર્ટુન્સ જોતા હતા, ડોનાલ્ડ ડકના ને બધા, તો એ બધા સારા કાર્ટુન્સ હતા, એની અંદરથી ઘણું બધું સારું શીખવા મળતું હતું. મોગલીની સિરિયલ આવતી હતી. તો યસ, એવી બધી વસ્તુઓને આપણે ફરી રિકોલ ચોક્કસ કરી શકીએ છીએ. ઇવન રામાયણ કે મહાભારતના એપિસોડ્સ અવેલેબલ છે ઇન્ટરનેટ ઉપર, તો આપણે એ પણ જોઈ શકીએ છીએ. તો આવી રીતે આપણે વિડીયો વોચિંગ એક્ટિવિટી પણ કરી શકીએ છીએ. હવે હું તમને ઓવરઓલ જે બીજા બધા જ લિસ્ટ ગુણ એક્ટિવિટીઝ છે, સાત એક્ટિવિટીઝ તો આપણે જોઈ, એ સિવાયની પાંચ એક્ટિવિટી પણ હું તમને અત્યારે બતાવી રહ્યો છું. આઠમી એક્ટિવિટી છે પ્રાર્થના કરવી. પ્રેગ્નન્સી દરમિયાન રોજ ભગવાનને પ્રાર્થના કરવી. આપ જે પણ ઈષ્ટદેવને માનતા હો, એમાં એવું નથી કે ભાઈ કયા ભગવાનને પ્રાર્થના કરીએ તો ફાયદો થાય, એવું કઈ જ હોતું નથી. આપણે જે ભગવાનને માનતા હોઈએ ને એમને પ્રાર્થના કરવાથી ફાયદો ચોક્કસ થાય. તો જે પણ ભગવાનને આપ માનતા હો, એ ભગવાનને ગર્ભની રક્ષા માટે, તમારી પણ તબિયત સારી રહે અને ભગવાન જેવા શ્રેષ્ઠ ગુણોવાળું સંતાન તમારા ગર્ભમાં તૈયાર થાય એવી ભાવના સાથે પ્રાર્થના કરવી. સવારે અને સાંજે બંને વખત પ્રાર્થના કરવી, આ ખૂબ જરૂરી છે. પ્રાર્થના આપણે મનમાં કરી શકીએ, કોઈ કીર્તન કે ભજન ગાઈને કરી શકીએ, રાઈટ? આવી અલગ અલગ રીતે આપણે પ્રાર્થના કરી શકીએ. આ સિવાય નવમી એક્ટિવિટી છે શ્લોક સાખી કડી. સંસ્કૃતના શ્લોકો પ્રેગ્નન્સી દરમિયાન વાંચવા જોઈએ, એના અર્થ સમજવા જોઈએ. અલગ અલગ એક્ટિવિટીઝ દ્વારા એ શ્લોકોને સાંભળીને એને કંઠસ્થ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આવું કરવાથી બાળકની ભાષા પાવરફુલ બને છે, બાળકના પ્રોનાઉન્સિએશન પાવરફુલ બને છે, કારણ કે સંસ્કૃત બધી ભાષાઓની માતા છે. તો જેટલું સંસ્કૃતનું રટણ સાંભળવાનું અને એને એના ઉચ્ચારણ કરવાનું, એને ગાવાનું પ્રયત્ન તમે વધારે કરશો, એટલું બાળકની ભાષા પાવરફુલ બનશે. તો આ ખાસ કરવું જોઈએ. આ સિવાય ડાયટ, ડાયટ માટે તો બધા બહુ જ એક્ટિવ હોય છે જ, રાઈટ? કે આ ખાઈ લઉં તે ખાઈ લઉં. અમારી પાસે પણ મેક્સિમમ પ્રેગ્નન્ટ લેડીઝના ફોન આવે ને, તો શું ખાવું શું ન ખાવું આ બાબતે વધારે ચિંતા કરતા હોય છે. તો અહીંયા ડાયટની અંદર એક બાબત હું તમે બધાને સ્પષ્ટતા સાથે સમજાવીશ કે તમે શું ખાઓ છો એના કરતા કેવા વિચારથી ખાઓ છો ને એની વધારે અસર હોય છે. કારણ કે જો ખરેખર ખાવાની ક્વોલિટી પર જ અસર થતી હોત તો એવો મતલબ થાય ને કે ગરીબના ઘરની અંદર તો ક્યારેય તંદુરસ્ત બાળક જન્મી જ ન શકે. કારણ કે એ તો ક્યાં દિવસે બદામનો શીરો ખાવાના, એને તો સારું સારું ડ્રાય ફ્રૂટ્સ ખાવા મળવાનું જ નથી. તો એમના ઘરની અંદર તો ક્યારે તંદુરસ્ત બાળક જન્મવો જ ન જોઈએ ને. પણ એવું નથી, ખાલી સારું ખાવાથી કે પૌષ્ટિક ખાવાથી ફેર પડતો નથી. તમે કેવા વિચાર સાથે ખાઓ છો ને એની બહુ જ મોટી ઇમ્પેક્ટ હોય છે. અને એટલા માટે જ બદામનો શીરો ખાનારાના ઘરની અંદર 2.25 કિલોનું બાળક જન્મે અને સિંગ ખાનારાના ઘરની અંદર 3.5 કિલોનું બાળક જન્મે. આવું પણ થાય છે. કેમ? કારણ કે બદામનો શીરો ખાતા હોય કચકચ કરતા, ન દુખી થતા, આ શું ખાવા આપી દીધું, મને બર્ગર આપો ને, મને પીઝા આપો ને. અને સિંગ ખાનારી વ્યક્તિ પ્રેમથી સિંગ ખાતી હોય, પોઝિટિવ વિચારથી સિંગ ખાતી હોય, તો એને સિંગ બદામ કરતા સારી ઇમ્પેક્ટ કરે. અને આ વાતને આપણે સમજીએ સત્યનારાયણ ભગવાનની કથાથી. સત્યનારાયણ ભગવાનની કથાની અંદર
શીરા નો પ્રસાદ આવે એટલે કેવી આમ મોઢામાં લાળ પડે બધાને, બધાને ભાવે ને એ પ્રસાદ. હવે એ જ શીરો જે તમે તમારા ઘરે પ્રસાદના સ્વરૂપે પૂજાના દિવસે બનાવ્યો હતો, એ જ શીરો બીજા દિવસે બનાવો, એ જ રેસિપીથી બનાવો. ટેસ્ટ આવે છે સેમ? બધા ડોકુ હલાવશે, ના નથી આવતો, ન જ આવે ને. કેમ નથી આવતો? બનાવનાર એ જ છે, રેસીપી એ જ છે, તોય ટેસ્ટ સેમ નથી આવતો. કારણ કે વિચાર બદલાઈ ગયો. પૂજાના દિવસે પવિત્ર વિચાર હતો, ભગવાનને ધરાવવાનો છે એવો વિચાર હતો, એટલે જે શીરો બન્યો એનો ટેસ્ટ પણ સારો થઈ ગયો, એને ખાવાની પણ મજા આવી અને પાચનમાં પણ સરળ બની ગયો. અને બીજા દિવસે આપણે રૂટીન વિચારથી બનાવીએ છીએ, એટલે પ્રેગ્નન્સી દરમિયાન તમે શું ખાઓ છો એના કરતા વધારે ફોકસ એ બાબત પર રાખો કે કેવા વિચારથી ખાઓ છો. અને જે પણ ઘરમાં ભોજન બને એને પહેલા ભગવાનને ધરાવો. ભગવાનને ધરાવવાથી ભોજન પવિત્ર બની જાય છે, પ્રસાદ બની જાય છે. અને એની અંદર ધારો કે કોઈ નેગેટિવ અસર રહી પણ ગઈ હોય ને, તો એ નેગેટિવ અસર મટી જાય છે. તો આ પ્રેક્ટિસ ખાલી પ્રેગ્નન્સી દરમિયાન નહીં, હંમેશા કરવાની, જેથી ઘરની અંદર પણ કંકાસ ઓછો થાય. કારણ કે નેગેટિવ વિચારોથી ભોજન બને અને નેગેટિવ વિચારોથી ભોજન જમવામાં આવે તો એ કંકાસમાં પરિણમે. તો આ થઈ આપણી 11મી એક્ટિવિટી. 7, 8, 9, 10મી એક્ટિવિટી કે જેની અંદર આપણે ડાયટની અંદર કઈ અગત્યની બાબત ધ્યાનમાં રાખવાની છે. હવે 11મી એક્ટિવિટી છે સત્સંગ રિલેટેડ એક્ટિવિટી, જેની અંદર આપણે અલગ અલગ ધર્મગ્રંથોનું વાંચન કરવું. ભગવદ્ ગીતા, રામાયણ, અથવા તમે જે પણ સંપ્રદાયમાં માનતા હો એ સંપ્રદાયની અંદર જે પણ ગ્રંથોની વાત થતી હોય એ ગ્રંથોનું વાંચન કરવું. એ સિવાય ભગવાનનું પૂજન કરવું, આરતી કરવી, કથા શ્રવણ કરવું, આવી અલગ અલગ પ્રવૃત્તિઓ પ્રેગ્નન્સી દરમિયાન સત્સંગના ભાગરૂપે કરવાની. યસ, પુનિત મહારાજની કથા સાંભળી શકો, ડોંગરેજી મહારાજની કથા સાંભળી શકો, ગાયત્રી પરિવારની અંદર જો આપ જોડાયેલા છો, સ્વાધ્યાય પરિવારમાં જોડાયેલા છો, સ્વામિનારાયણ સંપ્રદાયમાં જોડાયેલા છો, કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિ સાથે આપ કનેક્ટેડ હો તો કન્ફ્યુઝ ના થાઓ કે કઈ કથા સાંભળું તો વધારે ફાયદો થાય. તમે જ્યાં જોડાયેલા છો ને સાચું જ છે, એનું સાંભળો, સારી રીતે સાંભળો, બસ સાંભળશો એને ફોલો કરશો એ અગત્યનું છે. તો આવી અલગ અલગ પ્રક્રિયાઓ દ્વારા, આ 11 એક્ટિવિટીઝ દ્વારા આપણે ગર્ભ સંસ્કારનું પાલન કરી શકીએ છીએ. હવે 12મી એક્ટિવિટી જે હું તમને બતાવવા જઈ રહ્યો છું ને, એ 12મી એક્ટિવિટી છે ને સરપ્રાઈઝ છે. એ 12મી એક્ટિવિટી એવી તાકતવાળી છે ને કે 11 એક્ટિવિટી તમને કરાવડાવશે. અમને ખબર છે કે 11 એક્ટિવિટી અમે તમને શીખવાડી તો દીધી, પણ તમે કરશો કે નહીં કરો, આળસ પણ આવી જશે. કોક કહેશે મને ટાઈમ નથી મળતો, કોક કહેશે કે મને આમ તકલીફ છે, કોક કહેશે મને મટીરિયલ નથી મળતું. તો એ બધા જ પ્રશ્નોના સમાધાન આ 12મી એક્ટિવિટી દ્વારા નીકળશે. આ 12મી એક્ટિવિટી છે ને બહુ પ્રેમથી તમને 11 એક્ટિવિટી કરાવડાવશે. તો તમારે જાણવી છે 12 એક્ટિવિટી કઈ છે, સાંભળવી છે બધાએ. તો એ 12મી એક્ટિવિટી હું તમને સમજાવું, એની પહેલા તમારે મને પ્રોમિસ આપવાનું છે. તમારામાંથી કોણ કોણ આજે નક્કી કરે છે કે હવે આજથી ડિલિવરીના દિવસ સુધી હું રોજ ગર્ભ સંસ્કારનું પાલન કરીશ, આ 12 એક્ટિવિટી હું રોજ ફોલો કરીશ, જે પણ પ્રોમિસ આપતા હોય એ પ્રોમિસ લખીને ચેટબોક્સમાં રિપ્લાય આપે કે યસ, હું પ્રોમિસ કરું છું કે હું મારા બાળક માટે આ 12 એક્ટિવિટી રોજ કરીશ. અને રોજ કરવી બહુ જ અગત્યની છે, હો, કારણ કે બાળકનો વિકાસ રોજ થઈ રહ્યો છે, દર મિનિટે 2.5 લાખ ન્યુરોન્સ બને છે. તમે એમાં હવે જો એવું વિચારો કે આજે એક્ટિવિટી કરી દીધી હવે એક દિવસ રજા રાખું તો ચાલે, ના ચાલે. એક દિવસ જમ્યા વગર ચાલે ને તો ગર્ભ સંસ્કાર વગર ચાલે, ચાલવાનું છે જમ્યા વગર ન જ ચાલે. એ જ રીતે ગર્ભ સંસ્કાર પણ એક પણ દિવસ ફોલો કર્યા વગર ન ચાલે. હા, ક્યારથી શરૂ કરવું જોઈએ ગર્ભ સંસ્કાર? પ્રેગ્નન્સીના પહેલા દિવસથી. આમ તો પ્લાનિંગ સમયથી શરૂ કરવું જોઈએ, પણ છતાંય પ્રેગ્નન્સીના પહેલા દિવસથી ગર્ભ સંસ્કાર શરૂ કરવું જોઈએ અને ડિલિવરીના દિવસ સુધી રોજ કરવું જોઈએ. કદાચ તમારો બીજો મહિનો ચાલતો હોય, પાંચમો મહિનો ચાલતો હોય, સાતમો મહિનો ચાલતો હોય તો ચિંતા ના કરો, આપણે મોડા છીએ, બરાબર. પણ એનો મતલબ એવો નથી કે હવે ન કરી શકીએ. તમારી ડિલિવરીને જો 5 દિવસ બાકી હોય ને તો પણ તમે આજથી 12 એક્ટિવિટી શરૂ કરી જ શકો છો અને એનાથી પણ પરિણામ સારું આવશે જ. તો નક્કી કરીએ કે આજથી હું ગર્ભ સંસ્કાર નિયમિત રીતે
ફોલો કરીશ. યસ, ઓલમોસ્ટ બધાએ પ્રોમિસ 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 લખીને મોકલ્યું છે, તો હું તમારા પ્રોમિસને સ્વીકાર કરું છું. પણ આ પ્રોમિસની સાથે સાથે મારે તમને આ વાત પણ કહેવી બહુ જરૂરી છે કે તમે પ્રોમિસ તો કરી દો છો, પણ તમને કેવા પ્રશ્નો આવશે. કારણ કે અમે લોકો ઓલરેડી 12-13 વર્ષથી આ વિષય ઉપર કામ કરીએ છીએ, તો ઘણી બધી પ્રેગ્નન્ટ મધર્સ જ્યારે આ બધું સાંભળે ને ત્યારે તો બહુ રાજી થઈ જાય કે આ તો કેટલું બધું સહેલું છે. એક વાર્તા વાંચવાની, એક પગ ઉખાણું સોલ્વ કરવાનું, એક વિડીયો જોવાનો, પ્રાર્થના કરવાની, આમાંથી અડધું તો અમે કરીએ જ છીએ રોજ, રાઈટ? ખાલી મટીરિયલ કદાચ સરખું નહીં હોય અમારી પાસે, પણ જેવું તેવું તો અમે પ્રયત્ન તો કરી જ લઈએ છીએ. તો આ કરવામાં કેવા કેવા પ્રશ્નો આવશે? તો એ પ્રશ્નો છે, સમય નથી મળતો, વાંચવું નથી ગમતું, આવું બધું કરવા માટે ક્લાસીસમાં જવું પડે, ખર્ચો કેટલો બધો થાય, આટલું બધું કરવા માટે મટીરિયલ ક્યાંથી લાવવાનું કે જે ઓથેન્ટિક હોય. કારણ કે યુટ્યુબ ને ગૂગલ ઉપર બહુ બધું સર્ચ કરીએ છીએ, પણ એટલું બધું જાત જાતનું આવે છે ને કે મગજ ખરાબ થઈ જાય. આ કરું કે આ કરું, અને એ સાચું છે કે નહીં એ કોણ નક્કી કરે? એટલે યુટ્યુબના કે ગૂગલના મટીરિયલ પર તો ભરોસો કરી જ નથી શકાતો. તો આ બધું કરીશું કેવી રીતે? અને ચલો કરી પણ લઈએ, પણ રોજ પાલન કરવાનું મોટિવેશન ક્યાંથી લાવીશું? કારણ કે આજે તો બધું સારું સારું સાંભળ્યું છે એટલે મોટિવેશન જોરદાર છે, પણ 2-3 દિવસથી વધારે આ મોટિવેશન ટકવાનું નથી. 2-3 દિવસમાં જેવા પાછા ઘરના પ્રશ્નો સાંભળશો, નાની મોટી તકલીફો આવશે, એટલે પાછા આપણે ફરી જઈશું. તો આ મોટિવેશન પણ ન ખૂટે એના માટે શું કરવું? તો આ બધા પ્રશ્નોનો સમાધાન અમે તૈયાર કર્યો છે અમારા 12 વર્ષના અનુભવના આધારે. વિશ્વની સર્વપ્રથમ ગર્ભ સંસ્કારનું દૈનિક પાલન કરાવતી મોબાઈલ એપ્લિકેશન દ્વારા. આ મોબાઈલ એપ્લિકેશન એક પાવરફુલ પર્સનલાઇઝ કોર્સ છે, જેમાં તમે ઘરે બેઠા રોજ ગર્ભ સંસ્કારનું પાલન કરી શકો છો, અને એ પણ તમારા પ્રેગ્નન્સીના દિવસ મુજબ. આ બહુ અગત્યની વાત છે. તમે કોઈ પણ કોર્સ કરો, ગમે તે મટીરિયલ વાપરો, જનરલાઇઝ વાતો સાંભળવા મળો કે વાંચવા મળો, એનાથી ફાયદો થાય નહીં, અધૂરો ફાયદો થાય. પૂરો ફાયદો લેવા માટે પ્રેગ્નન્સીના દિવસ મુજબ ગર્ભ સંસ્કાર પાલન કરવું પડે. તમારો જે મહિનો ચાલતો હોય, જે દિવસ ચાલતો હોય, એના આધારે એક્સપર્ટે તૈયાર કરેલું મટીરિયલ તમારે ફોલો કરવું પડે. કારણ કે બીજો મહિનો ચાલતો હોય તમારો, હું તમને 5-6 મહિનાનો ડાયટ પ્લાન આપું તો ચાલે? ઘણા લોકો ગર્ભ સંસ્કારમાં આવું શીખવાડે છે, બધાને એક સરખો કોર્સ આપવાનો, બધાને એક સરખી એક્ટિવિટી કરાવડાવવાની. હવે એક સરખી એક્ટિવિટી કરવાથી બધાના રિઝલ્ટ તો જુદા જુદા જોઈએ છે. કોઈને આવો બાળક જોઈએ છે, કોઈને તેવો બાળક જોઈએ છે. તો એક સરખી એક્ટિવિટી કરવાથી એક સરખું રિઝલ્ટ આવે? એક સરખું જ રિઝલ્ટ આવે, અલગ અલગ રિઝલ્ટ ના આવે. કોઈને મુંબઈ જવું છે ને દિલ્હી, કોઈને દિલ્હી જવું છે, તો બંનેને એક રસ્તા પર ચલાવાય? તો આવી બધી બાબતો સમજવી ખૂબ જરૂરી છે. આવી તમામ બાબતોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને મેજેસ્ટિક ગર્ભ સંસ્કાર સંસ્થાએ ગર્ભ સંસ્કાર ગુરુ એપ્લિકેશન બનાવી, અને આ એપ્લિકેશનની અંદર પ્રેગ્નન્સીના દિવસ મુજબ આ 12-12 એક્ટિવિટીનું મટીરિયલ તમને ઘરે બેઠા મળી જાય, અને તમે તમારી અનુકૂળ સમયને અનુસાર, તમારે કોઈ પર્ટિક્યુલર ટાઈમ પર જ કરવું પડે, ધારો કે આજે વર્કશોપ છે, 2-3 આપણે ભેગા થયા છીએ, રોજ 2-3 હું તમને બોલાવું તો રોજ ફાવે? રોજ ન ફાવે. કોકને ને કોકને કંઈક ને કંઈક પ્રશ્ન આવી જ જાય, અને મિસ થાય, અને મિસ થાય એટલે નુકસાન. તો એવો પ્રશ્ન પણ ન થાય એના માટે અમે આ એપ્લિકેશનમાં એવી વ્યવસ્થા કરી દીધી છે કે તમે આખા દિવસમાં કોઈ પણ સમય તમારી અનુકૂળતા મુજબ એક્ટિવિટી કરી શકો. અને આ 12-12 એક્ટિવિટી કરવા માટે ટોટલ જે સમય લાગે છે એ છે 1 કલાકનો, અને એક સાથે નથી ફાળવવાનો. યોગા, ડાયટ બધું ઇન્ક્લુડ થઈને 12-12 એક્ટિવિટી માટે 1 કલાકનો સમય ફાળવવાનો છે, અને એ પણ 5-5, 10-10 મિનિટના અલગ અલગ ટુકડામાં. એટલે 2 એક્ટિવિટી સવારે કરી, 2 બપોરે કરી, 2 બપોરે ઉઠ્યા પછી કરી, 2 સાંજે કરી, 2 સૂતા પહેલા કરી, એમ કરતા કરતા તમે આરામથી આખા દિવસ દરમિયાન એક્ટિવિટી કરી શકો. હવે અહીંયા હું એક પ્રશ્ન કરું તમને. છેલ્લા લગભગ 1-1.25 કલાકથી આપણે બધા જ બધી વાતો કરી રહ્યા છીએ, ગર્ભ સંસ્કાર સમજ્યા, કેટલીક એક્ટિવિટી તમે પ્રેક્ટિકલી કરી પણ જોઈ. આ 1-1.25 કલાકમાં તમને કોઈ નેગેટિવ વિચાર આવ્યા? કોઈને કંઈક આમ અણગમો થયો, કોઈ દુઃખી થયું હોય એવું કંઈ ફિલિંગ આવ્યું? નો, નો, ઓલમોસ્ટ બધા ના પાડી રહ્યા છે. ઉલટાના વધારે ખુશ છીએ, પોઝિટિવ ફીલ કરી રહ્યા છીએ, મજા આવી રહી છે, રાઈટ?
બધાના આવા જ રિસ્પોન્સીસ છે ને, યસ, બધા નો 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 લખીને મોકલી રહ્યા છે, બધા લખી રહ્યા છે કે યસ બહુ મજા આવી, પોઝિટિવ ફીલ આવ્યું, મજા આવી રહી છે, એન્જોય કરી રહ્યા છીએ. આનો એવો મતલબ થાય છે કે તમારા લાઈફમાં ધારો કે નાની મોટી કોઈ નેગેટિવિટી હતી, કઈક પ્રશ્ન હતી હતો, એ મટી ગયો? ના, એ બધું એઝ ઇટ ઇઝ જ છે. પણ તમે પોઝિટિવ એક્ટિવિટી કરી રહ્યા છો એટલે પોઝિટિવિટી ફીલ કરી રહ્યા છો. તો આ 12 એક્ટિવિટી દ્વારા પણ અમે તમને એ જ કરાવવાના છીએ. જો નવરો બેસે ને માણસ એટલે નેગેટિવ વિચાર કરે, અમે તમને નવરા નહીં બેસવા દઈએ. દિવસ દરમિયાન તમારે તમારું જે પણ તમારું કામ છે કરો, નોકરી કરો છો, ઓફિસ સંભાળો છો, ઘરનું કામ કરો છો, જે કરો છો બધું એઝ ઇટ ઇઝ કરો. જેવા નવરા પડો ને એક્ટિવિટી ચાલુ કરી દો. આમ એક્ટિવિટી કરતા કરતા નેગેટિવ વિચારો ગાયબ થઈ જશે અને કોન્સ્ટન્ટ પોઝિટિવિટી આવવાની ચાલુ થઈ જશે. યસ, આ જે એપ્લિકેશન છે આ સૌથી પહેલી એપ્લિકેશન છે એ તો ખરું જ, પણ આ એકમાત્ર એપ્લિકેશન છે જે ગર્ભ સંસ્કારનું આટલું પાવરફુલ રીતે તમને હેલ્પ કરાવડાવે છે. કારણ કે બીજી કોઈ પણ એપ્લિકેશન પ્રેગ્નન્સીના દિવસ મુજબ ગર્ભ સંસ્કાર નથી કરાવતી. કોઈ પણ એપ્લિકેશન એવી રીતે તૈયાર કરવામાં નથી આવી કે જેના દ્વારા તમને તમારા પર્સનલાઇઝ સેગમેન્ટ પ્રમાણે તમે બાળકની અંદર જેવા ગુણો ઈચ્છો છો ને એના આધારે ગર્ભ સંસ્કારનું પાલન કરાવડાવે, બધા જનરલ કામ કરાવડાવે છે. અહીંયા આગળ તમે જે ગુણો ઈચ્છો ને, તમે એમ ઈચ્છો કે મારે મારા બાળકની અંદર આ આ આ ગુણ જોઈએ છે, તો એ ગુણોના આધારે તમને મટીરિયલ આપવામાં આવશે. આટલું સચોટ રીતે એપ્લિકેશનની અંદર કામ કરવામાં આવ્યું છે. કારણ કે આ સૌથી પહેલી એપ્લિકેશન છે, સૌથી પહેલા આ આઈડિયા ગર્ભ સંસ્કાર એપ્લિકેશનનો આખો આઈડિયા મેજેસ્ટિક ગર્ભ સંસ્કાર ટીમે રજૂ કર્યો હતો, એટલા માટે જ આ એકદમ અદ્ભુત રીતે તૈયાર થઈ છે. હવે એ એપ્લિકેશનને અત્યારે આપણે લાઈવ જોવાના છીએ, એક્ઝેક્ટલી આ એપ્લિકેશન કેવી રીતે કામ કરે છે. અને પેલો જે 12મો મુદ્દો છે ને કે જેના કારણે તમે 11 એક્ટિવિટીઝ આસાનીથી કરી શકશો, એ પણ હવે આપણે અહીંયા જોઈએ. તો એપ્લિકેશન કેવી રીતે ડાઉનલોડ કરવાની છે, એની ફીસ કેટલી છે અને કેવી રીતે તમે એનો ઉપયોગ કરી શકો છો, આ બધી જ વાત હવે આપણે અહીંયા આગળ પ્રેક્ટિકલી લાઈવ જોઈએ છીએ. આપણને પ્રોફેસર હાર્દિક ઉપાધ્યાય સર આખી એપ્લિકેશન કેવી રીતે કામ કરે છે એ બતાવવા જઈ રહ્યા છે. યસ, થેન્ક્સ અ લોટ પ્રશાંતજી. તો એપ્લિકેશન આઈટ્યુન અને ગૂગલ પ્લે સ્ટોર બંનેમાં અવેલેબલ છે. એપ્લિકેશન માટે ગર્ભ સંસ્કાર લખશો એટલે હાર્ટ શેપનું આઇકોન આવશે, ગર્ભ સંસ્કાર ગુરુ સૌથી પહેલા જ આવી જશે, એના ઉપર તમે ક્લિક કરશો. અત્યાર સુધીના હાઈએસ્ટ ડાઉનલોડ અને હાઈએસ્ટ રેટિંગ કોઈ ગર્ભ સંસ્કાર એપ્લિકેશન ના હોય તો આમાં છે. સો આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી અને ઇન્સ્ટોલ એકવાર કરી દેજો. ઇન્સ્ટોલ કરી દેશો પછી એપ્લિકેશન તમારે ઓપન કરવાની છે. સૌથી પહેલા તમને લેંગ્વેજ પૂછશે. આ એપ્લિકેશન 3 લેંગ્વેજમાં અવેલેબલ છે. ઇટ ઇઝ વન્સ અગેન યુનિક ફીચર કે એવું બીજી કોઈ એપ્લિકેશનમાં અવેલેબલ નથી. ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ અને ટૂંક સમયમાં મરાઠી ભાષા પણ આવશે અને ભારતની બધી રિજનલ લેંગ્વેજીસમાં. કારણ કે લોકલ ટચ મળે ને, આપણી પોતાની ભાષા હોય તો વધારે મજા આવે. તો એટલા માટે ગુજરાતીમાં બી અવેલેબલ છે. ફર્સ્ટ ટાઈમ જ્યારે તમે એપ્લિકેશનમાં આવશો એટલે તમારે તમારું અકાઉન્ટ બનાવવું પડશે. તો સૌ પ્રથમ ઉપરનું જે બટન દેખાય છે ક્રિએટ યોર અકાઉન્ટ માં, ત્યાં જઈ અને તમારે તમારે અકાઉન્ટ બનાવી દેવાનું. અહીં તમે જશો એટલે તમારું પ્રેગ્નન્સી સ્ટેટસ પૂછશે કે તમે પ્લાનિંગ સ્ટેજમાં છો કે પ્રેગ્નન્ટ. તમે જે કોઈ પણ સ્ટેજમાં હો, પ્રેગ્નન્ટ લખશો તો તમારો પ્રેગ્નન્સીનો દિવસ પૂછશે કે ઓકે મારો દિવસ કયો. તો 99 ફોર એક્ઝામ્પલ. દિવસ યાદ ના હોય તો ચિંતા નહીં કરવાની, પ્રેગ્નન્સી ડે કેલ્ક્યુલેટર આપેલું છે ત્યાં જઈને તમારો છેલ્લે આવેલ માસિકનો પ્રથમ દિવસ સિલેક્ટ કરવાનો, એટલે દિવસ ઓટોમેટિકલી કેલ્ક્યુલેટ થઈ જશે. હવે તમારે તમારી બેઝિક ડિટેલ એન્ટર કરવાની રહેશે. તમારું નામ, અત્યારે હું ડમી નામ લખું છું ખાલી, પણ ત્યાં તમારું નામ લખવાનું છે. ઈમેલ એડ્રેસ, તમારું જે પણ ઈમેલ એડ્રેસ હોય એ ઈમેલ એડ્રેસ તમારે નાખવાનું રહેશે. નામ, ઈમેલ એડ્રેસ, પછી પાસવર્ડ. ફોર એક્ઝામ્પલ મેં પાસવર્ડ નાખી દીધો. ઈમેલ એડ્રેસ અને પાસવર્ડ તમારે યાદ રાખવાનો રહેશે. તમે મોબાઈલ ચેન્જ કરો છો તો આ જ ઈમેલ એડ્રેસ અને પાસવર્ડથી તમે બીજા મોબાઈલમાં પણ લોગિન કરી શકશો. તો ઈમેલ એડ્રેસ, પાસવર્ડ, મોબાઈલ નંબર અને તમે કઈ સિટીમાંથી છો. ફોર એક્ઝામ્પલ અમદાવાદ, તો અમદાવાદ સિલેક્ટ કરવાનું. ક્લિક ઓન નેક્સ્ટ, એક એગ્રીમેન્ટ આવે છે, એક્સેપ્ટ કરી અને સાઇન અપ કરી દેવાનું. હવે ગર્ભ સંસ્કાર વિષયમાં દુનિયામાં જેટલું પણ કંઈ લખાયું છે, જેટલી પુસ્તકોમાં, એ બધી વસ્તુ આમાં ફ્રી ઓફ કોસ્ટ છે. ગર્ભ સંસ્કાર શું છે, એના ફાયદા, ગર્ભ સંસ્કારની સાચી સમજ, ઈચ્છિત સંતાન પ્રાપ્તિ કોને કહેવાય, દરેક મહિના વાઇઝ બાળકનો વિકાસ કઈ રીતે થાય છે, એનું પાલન કઈ રીતે કરાય, બેઝિક ગર્ભ સંવાદ, બેઝિક યોગ, બેઝિક ડાયટ ગાઈડલાઈન, હાઈ સેન્સ એક્ટિવિટી, બહુ જ બધું
વિથ બેઝિક મટીરિયલ. આ જનરલ વસ્તુ છે કે જે બાકી બધી ગર્ભ સંસ્કારની એપ્લિકેશન તમને કદાચ જોશો તો આપશે, પણ એના માટે પણ કદાચ 700 થી 1000 રૂપિયા જેવું ચાર્જ લેશે. ઇવન આપણો જે આ વર્કશોપ થઈ રહ્યો છે, એવા નાના નાના વેબિનાર્સ અમે ઘણા બધા કરેલા છે જેનું રેકોર્ડિંગ પણ અહીં તમને ફ્રી ઓફ કોસ્ટ મળી જશે. કદાચ સમજવું હોય, કોઈને સમજાવવું હોય કે આ કોન્સેપ્ટ શું છે, સો યુ કેન જસ્ટ ગો થ્રુ ધીસ વેબિનાર અને અહીં બેઝિક મટીરિયલ બધું આવશે બેઝિક માહિતી સાથે. પ્રશાંતભાઈએ જે વાત કરી કે તમારો પર્સનલ કોર્સ તમારા પ્રેગ્નન્સીના દિવસ મુજબ અને તમને જેવું સંતાન જોઈએ છે એ સંતાનના ગુણો મુજબ, એવો જો કોર્સ સબસ્ક્રાઇબ કરવો હોય જ્યાં તમારે ડેઈલી 12 એક્ટિવિટીઝ આવે, તો આ જે બેનર દેખાઈ રહ્યા છે ને ફરી રહ્યા છે, એમાંથી કોઈ પણ એક બેનર ઉપર ક્લિક કરજો, બધા એક જ જગ્યાએ લઈ જશે. જેવું તમે ગર્ભ સંસ્કાર કોર્સ ઉપર ક્લિક કરશો એટલે તમે આ સ્ક્રીન ઉપર આવશો. અહીં તમને ફીડબેક મળી જશે, કેટલા લોકો યુઝ કરી રહ્યા છે, સ્ટેટિસ્ટિક્સ મળશે. ફોર એક્ઝામ્પલ 45 કરતા વધારે દેશોની માતાઓ આ એપ્લિકેશન યુઝ કરી રહી છે. આ પર્ટિક્યુલર કોર્સની જે વાત કરી રહ્યા છીએ એ 35,000 કરતા વધારે માતાઓ અત્યારે આ લાઈવ સ્ટેટિસ્ટિક્સ બતાવી રહ્યો છું એ યુઝ કરી રહ્યા છે. 2 લાખ કરતા વધારે ડાઉનલોડ છે એપલ અને એન્ડ્રોઇડ બંનેના. ઓલરેડી 8,000 બાળકો જન્મ લઈ ચુક્યા છે એપ્લિકેશનનો કોર્સ યુઝ કરીને, અને એના ફીડબેક તમને અહીં જોવા મળશે જો એના ઉપર નજર મારવી હોય તો. અને જો આ કોર્સ ચાલુ કરવો હોય તમારે તો સબસ્ક્રાઇબ કોર્સ બટન ઉપર ક્લિક કરવાનું જે નીચે છે. એપ્લિકેશનની પ્રાઇસ છે અત્યાર પૂરતી ટૂંક સમય માટે, દિવાળી પછી વધી રહી છે એકચ્યુઅલી. અત્યારે અમે 80% ડિસ્કાઉન્ટમાં આ કોર્સ ઓફર કરી રહ્યા છે. ટેકનિકલ કોસ્ટિંગ ને બધું કન્સિડર કરીએ તો 7,000 રૂપિયા થાય છે, પણ બધી માતાઓ આનો મેક્સિમમ માતાઓ યુઝ કરી શકે એ આશયથી મિનિમમમાં મિનિમમ ખર્ચો જે લાગી રહ્યો છે અમને એકોર્ડિંગ ટુ ધેટ 1400 રૂપિયા, એટલે કે 80% ડિસ્કાઉન્ટેડ રેટમાં તમારી પ્રેગ્નન્સીના આજના દિવસથી ડિલિવરી ન થાય ત્યાં સુધી ડેઈલી 12 એક્ટિવિટી રોજ તમને મળી જશે. ઓકે, સો આપણે એ કઈ રીતે સબસ્ક્રાઇબ કરવાનું છે હું તમને બતાવી દઉં, જસ્ટ અ મિનિટ. યા, તો 1400 સિલેક્ટ કરવાનું અને તમે આગળ જશો. જો કન્ફ્યુઝન હોય ને પ્રાઇસ માટે તો અમે એનું કમ્પેરિઝન આપ્યું છે. અમારા ગર્ભ સંસ્કાર વર્કશોપ જે 6 દિવસ 7 દિવસ ચાલતા હોય છે કે જેની માર્કેટ પ્રાઇસ 12,000 રૂપિયા છે, એ વસ્તુ આમાં રેકોર્ડિંગમાં મળી જશે. 31 કરતા વધારે મહાન લોકોના જીવન ચરિત્રમાંથી સારાંશ જેટલા થઈ ગયા છે એ વસ્તુ તમને મળે છે. સો ધેટ વુડ બી અવેલેબલ ટુ યુ. એની પ્રાઇસ જો એટલી કિંમત તમે ગણવા જાઓ ને તો 8,000 કરતા વધારે થાય. તો આવું અમે કમ્પેરિઝન આપેલું છે. 32,000 કરતા વધારે કોસ્ટિંગ થાય જો તમે જાતે કરવા જશો તો. એ વસ્તુ અમે 7,000 માં આપીએ છીએ અને ધેટ ટુ એટ 80% ડિસ્કાઉન્ટ ફોર ફ્યુ ડેઝ. તો તમે ક્લિક હિયર ટુ સબસ્ક્રાઇબ, પ્રોસીડ ટુ પેમેન્ટ, 1400 સિલેક્ટ કરી અને આગળ જઈ શકો છો. વન્સ અગેન ઇટ વિલ કન્ફર્મ યોર પ્રેગ્નન્સી ડે, કારણ કે પ્રેગ્નન્સીના દિવસ મુજબ આપવાનું છે મટીરિયલ, અને સબમિટ કરી શકો છો તમે. ઓકે, હવે આ સ્ક્રીનમાં આવશો ને તો આજના વર્કશોપ પાર્ટિસિપન્ટ માટે અમે એડિશનલ 2% ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યા છીએ, એટલે 82% ડિસ્કાઉન્ટ. ઇવન 1400 બી પે નથી કરવાના. કૂપન કોડ વાળું જે દેખાય છે ને, ડુ યુ હેવ અ કૂપન કોડ, ત્યાં જઈને તમારે દિવાળી એવું લખવાનું, DIWALI, દિવાળી આવી રહી છે ને, દિવાળી માટે અમે ઓફર એક લોન્ચ કરી રહ્યા છે દિવાળી, એ લખી અને નીચેનું બટન જે છે પિંક, ક્લિક હિયર ટુ પ્રોસીડ, એ તમારે દબાવવાનું રહેશે. આ કૂપન કોડ અત્યારે માત્ર 50 યુઝર્સ માટે, પહેલા 50 યુઝર્સ માટે જ વેલિડ છે. સો મેક શ્યોર કે તમે પહેલા 50માં આવો, નહીં તો પછી 1400 રૂપિયામાં થઈ જશે. ઓટોમેટેડ છે કોડ, એટલે 50 યુઝર જેવા કમ્પ્લીટ થઈ જશે, પછી નહીં થાય. જેવું તમે આ સ્ક્રીન ઉપર આવશો એટલે તમે પેમેન્ટ માટે પૂછશે કે કઈ રીતે પેમેન્ટ કરવું છે. પે નાઉ ઉપર ક્લિક કરવાનું એટલે તમને પેમેન્ટ ગેટવે ઉપર રીડાયરેક્ટ કરશે. સિક્યોર વેમાં પેટીએમ છે, ડેબિટ કાર્ડ છે, ક્રેડિટ કાર્ડ, યુપીઆઈ, નેટ બેન્કિંગ, એના થ્રુ તમે જેવું પેમેન્ટ કરશો એટલે તમે એક નવી સ્ક્રીન ઉપર પહોંચી જશો સક્સેસફુલ પેમેન્ટ પછી. હવે એ સ્ક્રીન કઈ આવે છે એ હું ડાયરેક્ટ તમને બતાવું છું. હું ડાયરેક્ટ એ સ્ક્રીન ઉપર તમને લઈ જઉં છું. એના માટે મારે ખાલી એકવાર લોગ આઉટ કરવું પડશે એપ્લિકેશનમાંથી. ત્યાં સુધી ઓકે, લેટ મી જસ્ટ લોગ આઉટ ફ્રોમ ધી એપ્લિકેશન, જસ્ટ અ મિનિટ. યસ, લોગ આઉટ કરી અને હું ફરીથી એકવાર લોગ ઇન કરી દઉં, એટલે ઓલરેડી મેમ્બર થઈ ચૂક્યો છું હું એપ્લિકેશનનો. સો આઈ કેન વન્સ અગેન લોગ ઇન. આપણું યુઝર નેમ હતું name@mgs.com, ઇફ આઈ એમ નોટ રોંગ. .com નહીં, .om સીન હતો. જસ્ટ અ મિનિટ, હું જો એકવાર ચેક કરી લઉં એટલે ભૂલ ના થાય. ચલો, એકવાર પેમેન્ટ તમારું થઈ જશે. .om લખાઈ ગયું હતું કદાચ ભૂલથી. યસ, .om name@mgs.om એન્ડ પાસવર્ડ. પ્લાનર્સ પણ એપ્લિકેશન પરચેસ કરી શકે છે, સેમ જ પ્રોસેસ રહેશે.
મારે પાસવર્ડ કદાચ ખોટો ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ છે પ્રશાંતજી, ત્યાં સુધી કદાચ કોઈ એક જ મિનિટ મને આપો, હું પાસવર્ડ જરા ચેન્જ કરી દઉં આ યુઝરનો. યસ, ઓકે. ખાસ એક બે મિત્રોના પ્રશ્ન છે કે પ્લાન એ પ્રશ્નો આપણે લઈએ છીએ. આપણે પહેલા લોગિન કરીને એપ્લિકેશન સમજાવી દઉં સૌથી પહેલા. પ્રશ્નો આપણે બધાના લઈશું થોડી વાર પછી, સો ધેટ વુડ બી ઓકે. સો બધા પહેલા એપ્લિકેશન સમજી લે વધારે સારું રહેશે, અને બધા પ્રશ્નો તમારા અમે જવાબ આપીશું, ડોન્ટ વરી અબાઉટ ધેટ. તો જેવું તમે પેમેન્ટ કરશો તો સક્સેસફુલી પેમેન્ટ થશે ને એટલે આ સ્ક્રીન આવી જશે. પ્રાર્થના સાથે આપની યાત્રાની શરૂઆત કરવા અહીં ક્લિક કરો એવું લખેલું છે. ત્યાં તમે જેવું ક્લિક કરશો એટલે તમને પૂછશે કે તમારે કેવા ગુણો જોઈએ છે તમારા સંતાનમાં, આખું લિસ્ટ આવી જશે. તો એ લિસ્ટમાંથી તમને જે ક્વોલિટીઝ ગમતી હોય, કેમકે મારા બાળકમાં મને શિસ્ત જોઈએ છે, ખુશ મિજાજ જોઈએ છે, મદદ કરવાની ભાવના જોઈએ છે, દેશપ્રેમ જોઈએ છે, એ સિલેક્ટ કરી લો. તો તમારી પ્રેગ્નન્સીના દિવસ મુજબ અને તમને બાળકમાં જેવા ગુણો જોઈએ છે એ મુજબ તમારો પર્સનલ કોર્સ તૈયાર થઈ જશે. એટલે કે જો આજે તમારો 90મો દિવસ હોય અને બીજા કોઈ બેનનો પણ 90મો દિવસ હોય ને, તો બંનેનો કોર્સ અલગ અલગ બનશે, બંનેને અલગ અલગ કંઈક આવશે, કારણ કે એમને જેવી ઈચ્છા છે એ પ્રમાણે આ કોર્સ બને છે. એટલા માટે આ દુનિયાનો યુનિક એકમાત્ર પહેલો કોર્સ છે કે જે આવું પરફેક્ટ રિઝલ્ટ આપે છે. એ સિલેક્ટ કરી અને સબમિટ ઉપર ક્લિક આપવાનું. ઓકે, પ્લાનર્સે જો અત્યારે એડવાન્સમાં એપ પરચેસ કરવી હોય તો કરી શકશે. ધીસ ઇઝ ફોર પ્લાનર્સ, નોટ ફોર પ્રેગ્નન્ટ. ઓકે, પ્લાનર્સને ઓફરનો બેનિફિટ લેવો હોય તો આજે પેમેન્ટ કરી એપ આ રીતે ચાલુ કરી દેશે. અહીં જેવું પહોંચે પ્લાનર્સ એટલે એક પોપઅપ આવશે, એક મેસેજ આવશે. જો તમે પ્લાનર્સ છો અને પ્લાનર્સ હોય તો કોર્સ અત્યારે ચાલુ કરવો છે, તો પ્લાનર્સે અહીં ના સિલેક્ટ કરવાની, હા નહીં કરવાની. કેમ? કારણ કે તમારું કન્સીવ થઈ જાય સક્સેસફુલી પછી આ કોર્સ ચાલુ કરવાનો છે, પ્રેગ્નન્સીના દિવસ મુજબ છે. તો પ્લાનર્સ અહીં ના સિલેક્ટ કરશે. જેવું ના સિલેક્ટ કરશે ને પ્લાનર, એટલે એમને પાછું આ સ્ક્રીન આવી જશે, બધી બેઝિક માહિતી, બેઝિક મટીરિયલ, એ વાળી સ્ક્રીન ઉપર તમે પહોંચી જશો. પ્લાનર્સે ના સિલેક્ટ કર્યું એટલે આ સ્ક્રીન આવી ગઈ. જ્યારે પ્લાનર્સ કન્સીવ કરી દે ત્યારે એમને પેમેન્ટ કરવાની જરૂર નથી, કારણ કે એમને એડવાન્સ પેમેન્ટ કર્યું છે. તો એ વખતે ખાલી આ ઉપર ત્રણ લીટા જે દેખાય છે ને ટોપ લેફ્ટ કોર્નર ઉપર, ત્યાં જવાનું મેનુમાં અને સ્ટાર્ટ પેડ કોર્સ આપવાનો પ્લાનર્સ માટે. આ પ્રેગ્નન્ટ માટે આવું કશું નથી કરવાનું, તમારે સીધો કોર્સ ચાલુ થઈ જાય છે. અને જેવું તમે પૂછશો એટલે કહેશે કે ભાઈ કયા દિવસથી ચાલુ કર્યું છે, 99મા દિવસથી, કે મારું પ્રેગ્નન્સીનો 99મો દિવસ છે ફોર એક્ઝામ્પલ. તો આવી ગયું, મેં તમને કહ્યું ને 12,000 વર્કશોપનું રેકોર્ડિંગ, જેનો માર્કેટ પ્રાઇસ લોકો માર્કેટમાં 12,000 થી 15,000 વર્કશોપનો રેકોર્ડિંગ આપે છે, એ વસ્તુ તમને મળી જશે ઉપર વર્કશોપ, ગર્ભ સંસ્કાર વર્કશોપમાં આરામથી બેસીને તમને જ્યારે બી ઈચ્છા થાય ત્યારે તમે ડિટેલમાં જોઈ શકો છો કઈ પ્રવૃત્તિ કેવી રીતે કરવાની, ઇન ડિટેલિંગ બધું આપેલું છે અને ઇન ડિટેલ ગર્ભ સંસ્કાર શીખવાડ્યું છે. આ પર્ટિક્યુલર સ્ક્રીનમાં તમને મોટિવેશન મળશે કે બાળકનો વિકાસ કેવો છે, આજે કેવો દેખાઈ રહ્યો હશે, આજની ટીપ્સ શું છે, ટીપ્સની જગ્યાએ કોઈક દિવસે તમને આજે કયા કલરના કપડાં પહેરવાના છે એ કદાચ આવે, કયા અલંકાર પહેરવાના છે એ ટીપ્સ આવે, કાં તો અમારા તરફથી એક પર્સનલાઇઝ મેસેજ તમને તમારા માટે રેકોર્ડ કરેલો આવશે, વિડીયો મેસેજ અમારા એક્સપર્ટ અને કાઉન્સેલર્સ દ્વારા. સો પાછળના 3 દિવસનો ડેટા તમે જોઈ શકશો એપ્લિકેશનમાં, એનાથી વધારે આગળ જવાની, પાછળ જવાની જરૂર નથી, કારણ કે દિવસ મુજબ, બાળકના વિકાસ મુજબ ડેટા બનાવેલો છે આનો, અને એ પ્રમાણે એક્ટિવિટી આપવામાં આવે છે. એટલે જે રહી ગયું એની ચિંતા નથી કરવાની, કરંટલી જે આપે છે એને પ્રોપરલી ફોલો કરવાનું છે આપણે. એટલે પાછળના દિવસનું કોઈ મહત્વ આમાં રહેતું નથી, પણ છતાં પણ કોઈ કારણસર ચૂકી જવાય તો એ કારણથી અમે પાછળ 3 દિવસ તમે જઈ શકો એટલો ડેટા આપેલો છે. ક્લિક હિયર ટુ સ્ટાર્ટ યોર એક્ટિવિટી ઉપર જેવું ક્લિક કરશો એટલે તમને 12 એક્ટિવિટી દેખાઈ જશે. પ્રશાંતજીએ બધી એક્ટિવિટી સમજાવી, પણ એક એક્ટિવિટી કે જે 11 એક્ટિવિટી કરવા મોટિવેટ કરે એ એક્ટિવિટી છે વાલીમાં. આ વાલીમાં શું છે? જેવું એના ઉપર ક્લિક કરશો ને એટલે તમારું બાળક તમારા માટે શું વિચારી રહ્યું છે એવો મેસેજ આવશે કે વાલીમાં પપ્પાને યાદ કરાવજે કે તારા માટે પ્રેગ્નન્સી ડ્રેસ લઈને આવે, હવે થોડા ઢીલા કપડાં પહેરવા પડશે ને. આ રીતે બાળક તમને રોજ એક મેસેજ આપશે. લેટ મી ટેલ યુ, જેટલા પણ જેટલી પણ માતાઓ એપ યુઝ કરી રહી છે બધાનો આ ફેવરેટ સેગમેન્ટ છે. આ મોટિવેટ કરે છે. રાત્રે 12 વાગે ડેટા બદલાઈ જાય. ઘણી માતાઓ તો શું કરે, રાત્રે 12 વાગે બદલાય ખબર છે ને, એટલે સવારે યુ નો 12 વાગે 12ને એકે ચેક કરે કે આજે મારું બાળક શું કહેવાનું છે, એ ચેક કરીને પછી સૂવે. તો વાલીમાં તમને મોટિવેટ કરવાનું કામ કરશે. કોઈ પણ એક્ટિવિટી ડન કરો ને એટલે નીચે ટીક માર્ક આપેલું છે, જે ખરાનું નિશાન છે ને, એ ટીક માર્ક ઉપર ટીક કરી અને આઈ એમ ડન, આ એક્ટિવિટી મેં જોઈ લીધી, કરી દીધી, એનો કલર બદલાઈ જશે, એક એક્ટિવિટી પૂરી. તો એ રીતે બાકીની 11 એક્ટિવિટી વાલીમાં સિવાય સાસુમાં પણ છે. લેટ મી ટેલ યુ, અમે આ એપ્લિકેશનમાં એવા એવા ફીચર્સ ઇન્ટ્રોડ્યુસ કરેલા છે કે જો તમે એક્ટિવિટી નહીં કરો ને,
તો તમારું બાળક તમને મેસેજ મોકલશે અને કહેશે કે મમ્મા આજે તો તું બહુ જ બિઝી લાગે છે, મારા માટે એક વાર્તા નહીં વાંચે? અને જેવું તમે જોશો ને તો વાર્તા વાંચવાની ઈચ્છા થઈ જશે તમને. તો ગર્ભ સંવાદ છે, આજે ગર્ભ સંવાદ કર્યો, આ 50 થી વધારે ગર્ભ સંવાદ આપેલા છે. ઇવન સજેશન્સ, ઓટો સજેશન્સ જેને કહેવાય, સ્વસૂચનો, હકારાત્મક સૂચનો એ કેવા આપવા જોઈએ. જેમ કે ચોથો મહિનો ચાલતો હોય તો નીચે જો પેલો વિડીયોનો આઇકોન દેખાય છે, બ્લિંક કરી રહ્યો છે ને નીચે, એના ઉપર ક્લિક કરવાની. એટલે અમારા રેકોર્ડ કરેલા ગર્ભ સંવાદ વિથ પ્રેગ્નન્સી મ્યુઝિક, આલ્ફા બીટા મ્યુઝિક સાથે અમે રેકોર્ડ કરેલા છે, એટલે તમારે મ્યુઝિક અલગથી સાંભળવું ના પડે. ગર્ભ સંવાદ નું રેકોર્ડિંગ પણ આવી જશે, તમારે જાતે વાંચવા હોય તમે વાંચી પણ શકો છો. એક્ટિવિટી ડન થઈ જાય એટલે ટિક કરી દેવાનું, યસ ઓકે. આમાં મહિનો જે છે ને એપમાં 31 દિવસના કેલ્ક્યુલેશન પ્રમાણે છે. નોર્મલી તમને જે મહિનો મળતો હશે ને એ ગાયનેકોલોજીસ્ટ પ્રમાણે 4 વીકનો એક મહિનો એટલે 28 દિવસનો એક મહિનો હોય છે. તો આમાં મહિના વાઇઝ જે ડેટા હશે ને 31 દિવસે બદલાશે, આપણે આટલું ધ્યાન રાખીશું. કારણ કે આયુર્વેદા પ્રમાણે પ્રેગ્નન્સી 280 દિવસની હોય છે, તો એને ડિવાઇડ કરીએ આપણે તો 31 દિવસનો એક મહિનો થાય. તો એકોર્ડિંગ ટુ 31 ડે ડેટા વિલ બી ચેન્જ, જે મહિનાનો ડેટા આપેલો છે. રોજ એક વાર્તા, નાની વાર્તા, ઇટ વોન્ટ ટેક મોર દેન 1 to 2 મિનિટ ટુ રીડ. જેમ કે આજની વાર્તા છે લાખ રૂપિયાની બુદ્ધિ, આરામથી વાંચી લો, વાર્તાનો સાર મળી જશે. જાણે કે યુ નો લંચ કરવા બેઠા હોય ને તો મોબાઈલની એપ્લિકેશન ખોલી અને વાર્તા વાંચી લેવાની. આજની રાઈટ બ્રેન ડેવલપમેન્ટ એક્ટિવિટી, બાળકનું રાઈટ બ્રેન ડેવલપમેન્ટ કરવા માટે શું કરવાનું, આજે ડાન્સિંગ એક્ટિવિટી છે તો ડાન્સિંગના બેઝિક સ્ટેપ્સ બતાવ્યા હશે, શીખવાડ્યા હશે, વિડીયો ત્યાં આવશે, વિડીયો ગાઈડ આવશે. પ્રેયર, પ્રેયરમાં અમારા કોમ્પોઝ કરેલા પ્રેયર ટૂંક સમયમાં આવી જશે. અત્યારે અમે યુટ્યુબના પ્રેયર રિફર કરાવીએ છીએ, પણ ટૂંક સમયમાં અમારા ખુદની ટીમે રેકોર્ડ કરાવેલા પ્રોફેશનલ જોડે એવી પ્રેયર્સ તમને મળશે. વિડીયો આઇકન ઉપર ક્લિક કરશો એટલે ઓડિયો વિડીયો પ્રેયરનો સંભળાશે તમને. તો પ્રેયર, કોઈ પણ એક્ટિવિટી કેમ કરવી જોઈએ ખબર ના પડે ને, એનું મહત્વ શું છે, તો એ એક્ટિવિટી ખોલવાની. જેમ કે યોગ, એ મેં ઓપન કર્યું, અત્યારે ઓપન કરવા જઈ રહ્યો છું. અને એ એક્ટિવિટી ખોલ્યા પછી આઈ આઇકોન ઉપર દેખાય છે હેડરમાં, આઈ લખેલું, એના ઉપર જવાનું. એટલે આ કેમ કરવું જોઈએ, એનાથી ફાયદા શું થાય અને સૂચનો શું છે એ બધું તમને મળી જશે આ ફોલો કરવાનું. તો કયા કયા યોગ કરવાના, અને ઇવન અમારા એક્સપર્ટ દ્વારા સજેસ્ટ કરેલા વિડીયો રેકોર્ડિંગ, યોગા છે ને પ્રિનેટલ યોગા એક્સપર્ટ જોડે જ કરાવડાવાય. તો અમારા એક્સપર્ટ્સે વિડીયો રેકોર્ડ કરેલા છે સૂચનાઓ સાથે કે તમારે શું ધ્યાન રાખવાનું, એ રેકોર્ડિંગ્સ પણ તમને મળી જશે. સો ટોટલ યોગા રેકોર્ડિંગ તમને મળી રહ્યા છે, યોગ અને બધું ગાઈડલાઈન ટોટલ મળશે. તો યોગા ડન થઈ જાય એટલે આપણે ટિક માર્ક ઉપર ક્લિક કરી અને ડન કરી દેશું. આ એક્ટિવિટી ડન કરવી જરૂરી છે, નહીં તો સાસુમાં જેમ તમને યાદ કરાવે ને ઘરનું કામ ના કર્યું હોય તો બેટા આ કામ બાકી રહી ગયું છે, એમ આ એપ્લિકેશનના સાસુમાં એટલે કે તમારું બાળક તમને યાદ કરાવશે, અમ્મા બહુ આળસ ના કર, મારા માટે તારે આજે એક વિડીયો તો જોવાનો જ છે સારો. એટલે એ તમને મોટિવેટ કરશે. તો બાયોગ્રાફીમાંથી રોજ એક નાનો પ્રસંગ, આખી બાયોગ્રાફી વાંચવાની જરૂર નથી, આવું કસ્ટમાઇઝ ડેલી વર્ક તમને રોજે રોજ મળશે. આજના દિવસથી ચાલુ કરીને પ્રેગ્નન્સી તમારી કમ્પ્લીટ ના થાય ત્યાં સુધી આહાર, મંથલી ડાયટ અને રોજની એક રેસીપી. જેમ કે આ ચોથો મહિનો ચાલે છે તો ચોથા મહિનામાં ઓવરઓલ શું ધ્યાન રાખવાનું, અને આ ડાયટ ચાર્ટ પ્રમાણે એક રેસીપી, આ રોજ રેસીપી નવી નવી આવશે. જો અનુકૂળતા હોય તો આવું બનાવીને ખાઓ, નવો નવો ટેસ્ટ લો અને બાળકને પણ ટેસ્ટ આપો. તો એ તમે કરી શકો છો. રેસીપી એવરીથિંગ ઇઝ અવેલેબલ, તમે જે માગો પ્રેગ્નન્સીમાં, પોઝિટિવ પ્રેગ્નન્સી માટે જે કરવાનું છે એ બધું આ કોર્સમાં છે. શ્લોક સાખી, સાખી કડી, દોહા, આગે ધંધા પીછે ધંધા, ધંધા મધ્ય ધંધા, ધંધા મધ્ય ધ્યાન લગાવે સો સાહેબ કા બંદા, બહુ નાના વાક્યોમાં જીવનનું મહત્વ સમજાવી દેતા હોય છે. ઇવન શ્લોકા વિથ મિનિંગ, આજનો શ્લોક છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ. અમે એકચ્યુઅલી 50 શ્લોકોનું રેકોર્ડિંગ પણ કરાવેલું છે. શ્લોક અમે રિપીટ કરીશું આફ્ટર સમ ટાઈમ, કારણ કે રોજ નવા શ્લોક કરવા કરતા શ્લોક આવડવા જરૂરી છે. એટલે જો રિવિઝન થશે ને એટલે અમુક ડેટા અમે આ રીતે રિવાઇઝ પણ કરાવીશું, જે કરાવવા જેવો છે, એને પાછળ લોજિકલ કારણ છે. તો સેમ વે શ્લોક સાખી, રોજ એક વિડીયો, રોજ એક બ્રેઇન એક્ટિવિટી. આજની બ્રેઇન એક્ટિવિટી શું છે, તો આજની પિક્ચર પઝલ છે, એનો જવાબ બાજુમાં આપ્યો છે, પહેલા ટ્રાય કરવાનો જાતે સોલ્વ કરવાનું, ના થાય કે થઈ જાય પછી એનો જવાબ તમારે જોવાનો. આ લેબ્રિન બાળકનું ડેવલપ કરે. અને સ્ક્રિપ્ચર રીડિંગ, ગીતા, રામાયણ, વેદ, ઉપવેદ, ભાગવત સપ્તાહ, અમારા ભાગવત સપ્તાહના રેકોર્ડિંગ પણ છે. અને ગીતા, જેમ કે ગીતાના સાર 18 અધ્યાય છે ને, તો 18 અધ્યાયના
રોજ એક એક અધ્યાય ફોર એક્ઝામ્પલ આવે, આજે પહેલો અધ્યાય આવ્યો એક જ પેજમાં, એટલે એટલું ટૂંકાણ પૂર્વક સચોટ લખાણ કરેલું છે કે જે દ્વારા તમારો દિવસ ખૂબ જ પોઝિટિવ જાય છે. જેમ કે ભાગવત સપ્તાહ કથા જે અમે કરાવી હતી એના અમારા ખુદના રેકોર્ડિંગ છે કે જે અમે તમને આપીએ છીએ. લાઈક ધીસ વે ધેર આર 12 એક્ટિવિટીઝ. મેનુમાં જઈ અને તમે રિપોર્ટ ચેક કરી શકો છો કે તમે આજે જે એક્ટિવિટી કરી એમાંથી આઈક્યુ ઇક્યુ પીક્યુ એસક્યુ રિલેટેડ કેટલા ટકા એક્ટિવિટી થઈ છે. લાઈક ધીસ વે યુ કેન ટ્રેક યોર એક્ટિવિટી ઇન બિટવીન એની પોઈન્ટ ઓફ ટાઈમ. તમને લાગે કે મારે ચલો ગુજરાતીમાં નહીં, મારે તો ઇંગ્લિશમાં જોઈએ છે એપ્લિકેશન, તો અલગ પૈસા નથી ભરવાના, ચેન્જ લેંગ્વેજમાં જવાનું અને આખી એપ્લિકેશન ઇંગ્લિશમાં કન્વર્ટ. લાઈક દેટ વે ઇન બિટવીન તમને કોઈ પણ ઇસ્યુ આવે તો કોન્ટેક્ટસમાં જે કોન્ટેક્ટ ડિટેલ લખેલા છે, મેલ એડ્રેસ લખેલા છે, વોટ્સએપ નંબર છે યુવાના, તમે ડાયરેક્ટ એના ઉપર કોન્ટેક્ટ કરી અને તમારી ક્વેરી સોલ્વ કરી શકો છો. અમારો કોન્ટેક્ટ નંબર તમે નોટ ડાઉન કરી દેજો, મેલ આઈડી નોટ ડાઉન કરી દેજો અને કોન્ટેક્ટસમાં મળી જ જશે એ વસ્તુ. સો ધીસ ઇઝ ધ વન સ્ટોપ સોલ્યુશન. થાળી અમે તૈયાર કરીને આપી દઈએ છીએ, કોડીઓ મોઢા સુધી મૂકી દઈએ છીએ અને એને ખાઓ કેમ જોઈએ એનું મોટિવેશન પણ તમને રોજે રોજ મળી જાય છે. સો ધીસ ઇઝ વોટ ધ એપ્લિકેશન કોર્સ દેટ વી આર ટોકિંગ અબાઉટ. દિવાળી ઓફર જે છે, દિવાળી કુપન કોડ દેટ ઇઝ વેલિડ ફોર 50 યુઝર્સ ઓનલી, તો તમે એ પ્રમાણે એનો યુઝ કરી અને સબસ્ક્રાઈબ કરી શકો છો. પ્રશાંતજી, દેટ્સ ઇટ ફ્રોમ માય એન્ડ. કઈ પોઈન્ટ, કોઈ ક્વેશ્ચન જો હોય, કોઈનો આવ્યો હોય, હું જોઈ લઉં છું. પાસવર્ડ જો તમે ભૂલી જાઓ તો ચેન્જ પાસવર્ડની ફેસિલિટી છે, ફરગોટ પાસવર્ડની ફેસિલિટી પણ છે. તમારા મેલ આઈડી ઉપર એક લિંક આવી જશે, ફરગોટ પાસવર્ડ કરશો અને ત્યાંથી થઈ જશે ચેન્જ. બીજા કોઈ મિત્રોને કઈ પણ ક્વેશ્ચન હોય એપ્લિકેશન વિશે તો આપ તરત પૂછી શકો. યસ, ફેસબુક પર ક્વેશ્ચન છે જેનિસાજીનો, કેન વી સિલેક્ટ મોર ધેન વન ક્વોલિટી? યસ, ડેફિનેટલી. તમને જે ક્વોલિટીઝ જોઈએ છે બાળકમાં એ ક્વોલિટી સિલેક્ટ કરવાની છે. લેટ મી ટેલ યુ, મોટાભાગના મધર શું કરે છે, બધી જ ક્વોલિટી સિલેક્ટ કરે છે. કારણ કે અમે ક્વોલિટીઝનું લિસ્ટ એવું આપ્યું છે કે જેનાથી માતાઓ પોતાને રોકી નથી શકતી અને ઓલમોસ્ટ બધા કરી શકે છે. 1400 રૂપિયા પ્રાઇસ તમે જે દિવસથી એપ ચાલુ કરશો, તમારા પ્રેગ્નન્સીનો આજનો દિવસ જે હશે ત્યાંથી લઈને તમારી પ્રેગ્નન્સી પૂરી ના થાય ત્યાં સુધીનો છે. આ મહિનાનો પ્રાઇસ નથી, આ ખાલી કોર્સ એક્ટિવ કરવાનો પ્રાઇસ છે. દેટ ઇઝ એટ 80% ડિસ્કાઉન્ટ. પણ દિવાળી કુપન કોડ મેં તમને આપ્યો ને, એ કોડ તમે યુઝ કરશો તો 1260 રૂપિયા થઈ જશે પ્રાઇસ. જેની સાથે તમારો ક્વેશ્ચન ખબર ના પડ્યો, કેટલી વારમાં ચેન્જ થાય છે? ક્વોલિટી સિલેક્ટ કરવાનું છે ને એક જ વખત પોસિબલ છે. ધેટ ઇઝ વન, ધેટ ઇઝ વન ટાઈમ યુ નો પ્રોસેસ ક્વોલિટી. કારણ કે આપણે જે જોઈએ છે એક જ વાર સિલેક્ટ કરવાની છે અને વારે ઘડી થોડી ચેન્જ કરવાની હોય ક્વોલિટી. તમે જેવી ક્વોલિટી સિલેક્ટ કરીને સબમિટ કરશો એટલે એ પ્રમાણે તમારો કોર્સ બનીને આવી જશે. મહિનો અને 15 દિવસ ઉપર થઈ ગયા હતા ત્યારે એપ્લિકેશન નો કોર્સ પરચેસ કર્યો, એટલે અમે એમને એમને ફોન કરીને પૂછ્યું કે તમે કયા વિચારથી એપ્લિકેશન નો કોર્સ લીધો છે. તો એમણે બહુ સરસ જવાબ આપ્યો. એમણે કીધું કે મારી ડિલિવરીને હજી 50 દિવસ બાકી છે અને રોજની 12 એક્ટિવિટી લેખે જો હું 50 દિવસ એક્ટિવિટીઝ કરીશ તો 600 એક્ટિવિટી કરી શકીશ, જે મેં ઓલરેડી આ 8.5 મહિનામાં નથી કરી. જો હું એપ્લિકેશન અત્યારે આળસમાં છોડી દઈશ, 50 દિવસ જ બાકી છે, હવે શું થાય, એવો વિચાર કરીને એપ્લિકેશનનો કોર્સ શરૂ નહીં કરું તો આ 600 માંથી 6 એક્ટિવિટી પણ મારાથી જાતે થવાની નથી. તો બેટર છે કે જેટલા દિવસ બાકી છે એટલા દિવસ પણ હું દરેકે દરેક એક્ટિવિટીને પ્રોપર રીતે કરું તો ભલે આગળના દિવસોમાં એટલું સારું કામ નથી થયું પણ પછીના દિવસોમાં હવે બેસ્ટ કામ કરીને એક આદર્શ રિઝલ્ટ મેળવી શકું. તો જેટલા પણ પ્રશ્નો ગર્ભ સંસ્કારના પાલન માટે આવે છે એ બધા પ્રશ્નોનું સમાધાન એપ્લિકેશનની અંદર આપણે કાઢી દીધું છે. અને સૌથી અગત્યની વાત કે ગર્ભ સંસ્કારનું પાલન પૈસાના ભોગે રહી ન જાય કોઈને, એ બહુ જ અગત્યનું છે. એટલે જે વસ્તુઓ માટે લોકો 10-10, 12-12 હજાર રૂપિયા 15-15 હજાર રૂપિયા ચાર્જ કરે છે એ બધી જ વસ્તુઓ આ 1400 રૂપિયાના કોર્સમાં અમે સમાવી દીધી છે. અને જેટલી વસ્તુઓ માટે નોર્મલી લોકો 500-700 રૂપિયાની પુસ્તક કે નાની મોટી કોઈ એપ્લિકેશન આપે છે એટલું મટીરિયલ તો આપણે એપ્લિકેશનમાં ફ્રી ઓફ કોસ્ટ આપ્યું છે કે જેના માટે એક પણ રૂપિયો કોઈએ ખર્ચ કરવાની જરૂર નથી. તો આવી રીતે આખી આ સિસ્ટમ ડેવલપ કરવામાં આવી છે. આ એપ્લિકેશન વાપર્યા પછી જે લોકોના જીવનમાં ડિલિવરી થઈ ચૂકી છે અને અદ્ભુત પરિણામો મળ્યા છે એના પણ કેટલાક સ્નેપશોટ્સ અહીંયા આપણે શેર કરી રહ્યા છીએ.
અહીંયા જરણાજી કે એવું કહે છે કે એમનું બાળક નોર્મલ ડિલિવરી દ્વારા 3 કિલો થી વધુ વેટનું આવ્યું. આટલું જ નહીં, એમણે પેઇનલેસ ડિલિવરી ફીલ કરી. નીચેથી ત્રીજી ચોથી લાઈનમાં પાંચસો તો આપણે ખ્યાલ આવશે કે એ માતા પેઇનલેસ ડિલિવરી ક્લેમ કરે છે. પેઇનલેસ ડિલિવરી કેવી રીતે થઈ શકે? ડિલિવરીમાં તો સૌથી વધારે પેઇન થતું હોય છે. પણ જ્યારે એમને પૂછવામાં આવ્યું કે તમને પેઇનલેસ ડિલિવરી કેવી રીતે અહેસાસ થયો, ત્યારે એ કહે છે કે હું આ જે એક્ટિવિટીઝ કરતી હતી રોજ, એના કારણે એટલી બધી પોઝિટિવિટી હતી મારી અંદર કે મને સહેજ પણ એવું ડિસ્ટર્બન્સ વાળું ફિલિંગ આવ્યું નહીં. અને મેં બાળકને એન્જોય કર્યો, ડિલિવરી સમયે બાળકને મળવાની જે તાલાવેલી હતી એને મેં એન્જોય કરી, પેઇન તરફ મારું ધ્યાન ન ગયું. બીજું, આ એપ્લિકેશનમાં જે 6 દિવસના વર્કશોપની હાર્દિક સરે વાત કરી કે જેના માટે નોર્મલી લોકો બાર બાર 15,000 રૂપિયા ચાર્જ કરતા હોય છે, એ જે આખું રેકોર્ડિંગ અંદર ફ્રી આપેલું છે એમાં પ્લાનર્સ માટેની સંપૂર્ણ માહિતી પણ સમજાવેલી છે. એટલે પ્લાનર્સે શું કરવાનું, પ્લાનિંગ સ્ટેજમાં કયા કયા સ્ટેપ્સ લેવાના, એ બધું પણ ત્યાં સમજાવેલું છે. તમે એનો પણ ઉપયોગ ચોક્કસથી કરી શકો છો. આ સિવાય બી કેટલા બધા અલગ અલગ અનુભવો છે. ઓબ્વિયસલી સમયની અનુકૂળતાને ધ્યાનમાં રાખીને આપણે લગભગ 4-5 અલગ અલગ વ્યૂઝ જોઈશું, પણ આનાથી વધારે લગભગ હજારોની સંખ્યામાં આવા ફીડબેક્સ અમારી પાસે આવેલા છે પ્રેગ્નન્ટ કપલ્સના, જે અમારા ફેસબુક પેજ ઉપર, વેબસાઇટ ઉપર, ઇવન એપ્લિકેશનની અંદર પણ અવેલેબલ છે. તમે એને પણ ચોક્કસ જોઈ શકો છો. ડિપ્રેશન અને ટેન્શનમાં પ્રેગ્નન્સીનો સમય પસાર કર્યા બાદ એપ્લિકેશનનો કોર્સ શરૂ કરવાની સાથે જ એક એવી પોઝિટિવિટી આવી માતાના અંદર કે જેના કારણે 4.25 કિલો વેટ વાળા બેબીનો જન્મ થયો, એકદમ હેલ્ધી. એવી જ રીતે અહીંયા બીજી સ્ક્રીનમાં આપણે જોઈ રહ્યા છીએ તો અહીંયા માતા એવું કહે છે કે હું મારી જાતને પેઇનલેસ ડિલિવરી માટે તૈયાર કરી ચૂકી છું ગર્ભ સંસ્કાર દ્વારા. એટલે મેન્ટલી એટલી બધી પોઝિટિવ થઈ મમ્મા કે જ્યારે બેબીનો જન્મ થયો ત્યારે 1 કલાક અને 30-35 મિનિટની અંદર તો ડિલિવરી સંપૂર્ણ કાર્યક્રમ પતી ગયો, નોર્મલ ડિલિવરી થઈ. હવે વિચારો કે 1.5 કલાકમાં નોર્મલ ડિલિવરી, એટલે કોઈ પણ પ્રકારની પરેશાની વગર આરામથી માતાએ ડિલિવરીનો આનંદ માણ્યો. આવી અદભુત અદભુત રીતે બધી જ અંદર આની અંદર એક્ટિવિટી આપેલી છે. યસ, નો એક્સ્ટ્રા પેમેન્ટ. 1 ટાઈમ તમે જે આ કોર્સ સબસ્ક્રાઇબ કરો છો આની ઉપર તમારે કોઈ પણ ફીસ ક્યારેય પે કરવાની આવતી નથી. અમારા એક્સપર્ટ્સ તરફથી તમને કોન્સ્ટન્ટ સપોર્ટ પણ મળે છે, કારણ કે મેજેસ્ટિક ગર્ભ સંસ્કાર સંસ્થા પૈસા કમાવા માટે કમર્શિયલ પર્પઝથી આ કામ નથી કરતી. અમારો પર્પઝ છે લોકોને ગર્ભ સંસ્કાર સુધી પહોંચાડવાનો, સાચી રીતે ગર્ભ સંસ્કારનું પાલન કરતા શીખવાડવાનો. એટલા માટે અમે કોઈ પણ પ્રકારના એવા હેવી ચાર્જિસ પણ નથી લેતા, અને સંપૂર્ણ રીતે કોઓપરેટ થઈને બધાને હેલ્પફુલ થઈ શકાય એ પ્રકારનો આખો આ કોર્સ તૈયાર કરીએ છીએ. એટલે આવા અદ્ભુત રિઝલ્ટ્સ છે. નાનકડા જે મેઇન પ્રશ્નો પૂછાતા હોય છે એને એકવાર ફરી ચર્ચા કરી લઈએ. પ્લાનર્સ પણ એપ ચોક્કસ અત્યારે જ લઈ શકે છે. તમે ગર્ભાવસ્થાના કોઈ પણ દિવસથી એપ્લિકેશનની શરૂઆત કરી શકો છો. બેઝિક માહિતી સંપૂર્ણ ફ્રી છે. 25,000થી વધારે માતાઓનો હવે આંકડો બદલાઈ ગયો છે, હવે આંકડો 35,000 થઈ ગયો છે. 35,000થી વધુ માતાઓ 45થી વધુ દેશોમાં આ એપ્લિકેશનનો ઉપયોગ કરી રહી છે. માત્ર ભારતમાં નહીં, અમેરિકા, કેનેડા, ન્યુઝીલેન્ડ, દુબઈ, સિંગાપોર, શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, જ્યાં જ્યાં પણ ઇન્ડિયન્સ છે બધી જ જગ્યાએ આ એપ્લિકેશનનો ઉપયોગ શરૂ થઈ ચૂક્યો છે. આપ આ તક ચૂકી ન જતા, કારણ કે આ પ્રેગ્નન્સીના 9 મહિનાનો સમય લાઈફમાં ફરી ક્યારેય આ બાળક માટે નથી આવવાનો. આજે જો તમે એક પણ સમય આજના દિવસથી આ જ્ઞાન જાણ્યા પછી પણ જો તમે એક પણ દિવસ મિસ કરો છો ને, તો આ આપણે જાણી જોઈને નુકસાન કરી રહ્યા છીએ. અત્યારે સુધી ખ્યાલ નતો અને સમય ગયો, ધેટ્સ અ ડિફરન્ટ સ્ટોરી. તો ઓવરઓલ 9 મહિનાના એપનો કોર્સ જેની મૂળ કિંમત 7,000 છે, 6 દિવસનો ઓનલાઈન વર્કશોપ જેની માર્કેટમાં લોકો 10-10, 12-12 હજાર રૂપિયા ચાર્જ લેતા હોય છે, આ બધું ટોટલ માત્ર 1400 રૂપિયાની અંદર આપને અહીંયા પ્રાપ્ત થઈ રહ્યું છે. એવી રીતે આખી આ સિસ્ટમ બનાવવામાં આવી છે. પ્રશાંતજી, અમુક લોકોને કુપન કોડ નહીં ચાલે કારણ કે ઓલરેડી 50ની લિમિટ હતી, એક્સપાયર થઈ ચૂકી છે. ઓકે, નાઉ ઓનવર્ડ્સ કુપન કોડ વુડ નોટ વર્ક એકચ્યુઅલી, બટ હજુ વર્કશોપ ચાલુ છે તો હું બીજા 50 માટે કુપન કોડ વેલિડ કરી રહ્યો છું. સો નાઉ ઓર લેટ અસ ડુ વન થિંગ, ઘણા લોકોને ડિસિઝન લેવામાં કદાચ હસબન્ડ ના હોય ઘરે, તો આજે રાત્રે 12 વાગ્યા સુધી આ કુપન કોડ વેલિડ રહેશે, તો ત્યાં સુધી હું સેટ કરી દઉં છું. રાત્રે 12 વાગ્યા સુધી જે લોકો સબસ્ક્રાઇબ કરશે એ દિવાળી ઓફરનો બેનિફિટ લઈ શકશે. જો તમે ભૂલથી 45 વાળા ઓપ્શનમાં જે ગયા હશો ને તો ત્યાં કુપન કોડ નહીં ચાલે.
કુપન કોડ માત્ર ને માત્ર 1400 વાળા ઓપ્શન માટે ફૂલ કોર્સ માટે છે, 45 વાળો એના માટે છે કે જેને ખબર નથી આની અંદર શું છે. તમને ઓલરેડી ખબર છે કે આ એપ્લિકેશન ની અંદર શું છે, તો તમારે ડિસિઝન લઈને ફૂલ કોર્સ લેવાનું રહેશે ત્યાં. તો ધેટ ઓપ્શન ઇઝ ફોર યુ નો ધોઝ હુ આર નોટ અવેર અબાઉટ ધીસ પર્ટિક્યુલર કોન્સેપ્ટ એન્ડ કોર્સ ધેટ વી ઓલરેડી ડેમોન્સ્ટ્રેટેડ યુ કે વોટ એક્ઝેક્ટલી યુ આર ગોઈંગ ટુ ગેટ. સો મચ હાર્દિક સર, કે તમે બધા માટે બહુ સરસ વ્યવસ્થા કરી આપી કે હવે 12 વાગ્યા સુધી આપણે આ કુપન કોડ નો ઉપયોગ કરી શકીશું, કારણ કે ઓલરેડી પહેલા 50 તો કમ્પ્લીટ થઈ ચુક્યા છે. તો આપ દરેક જણા ખાસ નોંધી લેશો આ વસ્તુને, અને આજે રાત્રે 12 વાગે પહેલા કોઈ પણ સંજોગોમાં દિવાળી ગિફ્ટ આપવાની છે તમારે તમારી જાતને. પ્રેગ્નન્સી દરમિયાન આનાથી સારી અને આનાથી બેસ્ટ ગિફ્ટ કોઈ જ નહીં હોઈ શકે, કારણ કે આ ગિફ્ટ તમને લાઈફ ટાઈમ બેનિફિટ આપવાની છે. તો એ વિચારથી આપણે આ કોર્સને આજે જ ચાલુ કરી દઈશું. મેજેસ્ટિક ગર્ભ સંસ્કાર સંસ્થાનો ધ્યેય બહુ જ સ્પષ્ટ છે, એક બળાત્કારી કે ભ્રષ્ટાચારી એવી વ્યક્તિને ન્યાય સિસ્ટમે 100% સજા કરવી જોઈએ. પણ એક બળાત્કારી કે ભ્રષ્ટાચારી જન્મ ન લે ને, એ માતા પિતાના હાથમાં છે, તમારા હાથમાં છે. જો તમે તમારા ગર્ભમાં જન્મ લઈ રહેલા સંતાનને સ્ત્રીનું સન્માન કરતા ગર્ભમાં જ શીખવી દેશો ને, તો આવનાર સમયમાં એક સમા એક શ્રેષ્ઠ સંસ્કારી અને સલામત સમાજ બનશે. આ મહાન કાર્ય આપણે બધાએ ભેગા થઈને કરવાનું છે, અને એના માટે ગર્ભ સંસ્કારનું જ્ઞાન આટલું સરળ રીતે અને આટલા ઓછામાં ઓછા ખર્ચની અંદર અમે લોકો સુધી પહોંચાડી રહ્યા છીએ. તો ખાસ આપ બધા પણ આ કાર્યમાં જોડાશો, અને માત્ર આપ જોડાશો એમ નહીં, આપના સંપર્કમાં આવનાર તમામ વ્યક્તિઓને માહિતી આપો. જે લોકો પ્રેગ્નન્ટ છે, પ્લાનિંગ કરી રહ્યા છે, ગર્ભ સંસ્કાર વિશે લોકો જાણે અને યોગ્ય રીતે એને ફોલો કરવાનો પ્રયત્ન કરે, કારણ કે ખાલી તમારો કે મારું સંતાન શ્રેષ્ઠ બનશે ને, એનાથી સમાજ સલામત નહીં થાય. દરેકે દરેકના સંતાનો શ્રેષ્ઠ સંસ્કારી ગુણિયલ હશે ને, તો જ શ્રેષ્ઠ સમાજ બનશે, સલામત સમાજ બનશે. આ રહ્યા અમારા હેલ્પલાઈન નંબર્સ, એની ઉપર આપ એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો. આ સિવાય અમારી પેરેન્ટિંગની એક એપ્લિકેશન છે, બાળકના જન્મ પછી 0-12 વર્ષના બાળકને કેવી રીતે સારી રીતે સંસ્કાર આપવા, એનું ઘડતર કરવું, એની વખતે શું કાળજી લેવી, એની માહિતી આપવા માટે પણ પેરેન્ટિંગ ગુરુ નામની એપ્લિકેશન છે, જે સંપૂર્ણ રીતે ફ્રી છે. એક પણ રૂપિયો એમાં પણ તમારે કોઈ ચાર્જ પે કરવાનો આવતો નથી, તો એનો પણ આપ બધા જ ઉપયોગ કરી શકો છો. આવી રીતે આ આખું કાર્ય મેજેસ્ટિક ગર્ભ સંસ્કાર પરિવાર છેલ્લા કેટલાય વર્ષોથી કરી રહ્યું છે. આશા છે કે આપ બધાને પણ આજનો આ વર્કશોપ વેબિનાર ખૂબ પસંદ આવ્યો હશે. આજના પાર્ટિસિપન્ટ્સ માટે એક સ્પેશિયલ સરપ્રાઈઝ છે. આપ જે વોટ્સએપ ગ્રુપમાં અમારી સાથે જોડાયેલા છો, એ ગ્રુપની અંદર પ્લાનર્સને ધ્યાનમાં રાખીને એમના માટેની જે સ્પેશિયલ વિડીયોઝ છે, એ વિડીયોઝની જે લિંક છે, એ અમે આપને પર્સનલી એ ગ્રુપમાં શેર કરી દઈશું. એટલે પ્લાનર્સ એ વિડીયોઝ જોઈને એનો એક્સ્ટ્રા બેનિફિટ લઈ શકશે. અને એપ્લિકેશનનો ઓબ્વિયસલી કોર્સ સબસ્ક્રાઇબ કર્યા બાદ આપ આપની પ્રેગ્નન્સી સમય એનો પણ ઉપયોગ કરી શકશો. તો આવી રીતે એક સરસ વ્યવસ્થા આપણે કરી છે. જે લોકો ગ્રુપમાં નથી જોડાયેલા, એ લોકો હેલ્પલાઈન નંબર ઉપર આપનું નામ અને સિટી લખીને મેસેજ કરજો, તો અમે આપને ગ્રુપમાં એડ કરી દઈશું. હેલ્પલાઈન નંબર ચેટબોક્સમાં લખીને મોકલી દીધો છે. આપને આજનું આ વર્કશોપ કેવું લાગ્યું, આપના પ્રતિભાવો ચોક્કસથી ફીડબેક સ્વરૂપે અત્યારે ચેટબોક્સમાં લખીને મોકલી આપશો. વોટ્સએપ પર પણ મોકલી શકો છો. ફેસબુક પર જે આપણા મિત્રો જોડાયેલા છે, એમને હું રિક્વેસ્ટ કરીશ કે ફેસબુક પેજના રિવ્યુ સેક્શનમાં જઈને ખાસ પોતાના ફીડબેક્સ શેર કરે. આપને વોટ્સએપ કરવાનું છે ડેનિસાજી, કે આપનું નામ અને આપનું સિટી, એટલે અમે આપને ગ્રુપમાં જોઈન કરી લઈશું. યસ, થેન્ક યુ સો મચ. આપ બધાએ પાર્ટિસિપેટ કર્યું, અને ઘણા બધા માતા પિતાએ પોતાના બાળક માટે તરત નિર્ણય લીધો છે, એક આદર્શ નિર્ણય, એક શ્રેષ્ઠ નિર્ણય લીધો છે, અને કોર્સ ઓલરેડી શરૂ કરી દીધો છે. હમણાં જ મારી સાથે હાર્દિક સરે ફિગર શેર કરી, ઓલમોસ્ટ 62 જેટલા માતા પિતાઓએ ઓલરેડી અત્યારે જ કોર્સ શરૂ કરી લીધો છે, સબસ્ક્રાઇબ કરી લીધો છે. બીજા બધા ગ્રેજ્યુઅલી કમ્પ્લીટ કરીશ આજના દિવસમાં જ આ પ્રોસેસ પૂરી કરશે એવી આશા સાથે. આજના સેશનને આપણે અહીંયા જ સમાપ્ત કરીએ છીએ. આપ બધાએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો, દરેકે દરેક એક્ટિવિટીમાં પણ ખૂબ સારી રીતે પાર્ટિસિપેટ કર્યું છે, એ બદલ આપ બધાનો ખૂબ ખૂબ આભાર. આપ બધાની પ્રેગ્નન્સી ખૂબ આનંદદાયક રહે, એક શ્રેષ્ઠ ગુણોવાળા સંતાનને આપ જન્મ આપી શકો, અને આ આખી પ્રોસેસ દરમિયાન ક્યારેય પણ આપને અમારી કોઈ રિક્વાયરમેન્ટની જરૂર હોય, કોઈ માહિતીની માર્ગદર્શનની જરૂર હોય, તો અમારી ટીમ હંમેશા આપની પાસ માટે તૈયાર છે. એવી પ્રાર્થના સાથે, એવી ભાવના સાથે, હેપી ગર્ભ સંસ્કાર.
આ વર્કશોપને આપણે અહીંયા જ પૂર્ણ કરીએ છીએ. હેપી ગર્ભ સંસ્કાર. માતા પૂછે બાળકને, હા માતા પૂછે બાળકને કે ગમશે માતા કેવી, સમજું માતા ગમશે કે પછી ચાલે જેવી તેવી, ભાઈ ચાલે જેવી તેવી, તા થૈયા થૈયા તા થઈ, તા તા થૈયા થૈયા તા થઈ. અમને ગ્રંથોને વડવાએ સાચી રીત બતાવી, ભાઈ સાચી રીત બતાવી, તા થૈયા થૈયા તા થઈ, તા તા થૈયા થૈયા તા થઈ. સમજાવી ભાઈ રીત રસમ સમજાવી, તા થૈયા થૈયા તા થઈ,
गर्भ संस्कार गुरु दाता गर्भ संस्कार।